ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અમદાવાદના સ્ટુડિયોમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. બે સંસ્થાઓને એક નવીન વિચાર આવે છે અને એ વિચાર એવો છે કે આજની અને આવતીકાલની પેઢીને આપણા રાજ્યની અસ્મિતાઓનો પરિચય કરાવીએ. બને છે એવું કે આપણે કોઈ પણ સર્જકથી, કોઈ પણ હટકે કામ કરનાર વ્યક્તિત્વથી પરિચિત હોઈએ છીએ, એની પ્રવૃત્તિને જાણતા હોઈએ છીએ, પણ એ વ્યક્તિનું જીવન કેવી રીતે વીત્યું છે એ આપણને ખ્યાલ નથી હોતો. આપણે એમ કહીએ કે કોઈ એક કવિની સુંદર મજાની રચના આપણે ગણગણ્યા કરતા હોઈએ, એ કવિનું એક ચિત્ર પણ આપણા મનની અંદર બેઠેલું હોય, પણ આપણને એ ખ્યાલ ન હોય કે આ કવિતાના સર્જન સુધી સિદ્ધિ હાંસલ કરીને પહોંચેલ એ કવિ જીવનમાં પણ કેટલા બધા પરિશ્રમશીલ રહ્યા છે. આ વિચારને અમે જ્યારે ફ્લોર ઉપર મૂક્યો ત્યારે એને નામ આપ્યું અસ્મિતા વિશેષ સંવાદ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અમદાવાદ અને સંતુલન રાજકોટના સંયુક્ત ઉપક્રમે એક પછી એક એવી વિશેષ પ્રતિભાવોની સાથે આપણે સંવાદ કરી રહ્યા છીએ કે જેથી કરીને આજે, આવતીકાલે અને વર્ષો પછી પણ આ અસ્મિતાઓ સાથે આપણે નાતો બાંધી રાખી શકીએ. આ આખા પ્રકલ્પમાં આજે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અમદાવાદના સ્ટુડિયોમાં ભાવનગરની સંસ્કૃતિ ધરતી પરથી એક કવિ પધાર્યા છે. કવિ એટલા માટે કહું, આમ તો એની ઘણી બધી ઓળખ આપી શકાય, એ મલ્ટી ટાસ્કિંગના વ્યક્તિત્વ છે, પણ એમને હું અને તમે એમની સુંદર રચનાઓથી સતત યાદ રાખીએ છીએ. એ બહુ અચ્છા પ્રાધ્યાપક છે, સુંદર મજાના વિવેચક છે, આપણને અસર કરી શકે એવા વક્તા પણ છે, અને આ બધાથી ઉપર એ સાવ નિરાળું જીવન જીવવાના માલિક છે. આવા વ્યક્તિ વિશેષ અને જેમણે પ્રાધ્યાપકના જિંદગીમાં અનેક વિદ્યાર્થીઓને સંશોધનના માર્ગે વાળ્યા છે અને આજે પણ માર્ગદર્શન એમનું સતત ચાલે છે એવા ડૉક્ટર વિનોદ જોશી આપણી વચ્ચે સ્ટુડિયોમાં છે. એટલે આપણે આ કવિતામય સંવાદનો આરંભ કરીએ અને આપણા સૌ વતી કવિશ્રી વિનોદ જોશીનું હાર્દિક સ્વાગત કરીએ. આભાર, ખૂબ ખૂબ આભાર ભદ્રાઈભાઈ. વિનોદભાઈ, આ સ્ટુડિયોમાં આજે પધારવા માટે હું આભાર માનું એના કરતાં આનંદ વ્યક્ત કરું છું. એટલા માટે કે કોઈ કવિ સાથે હોઉં, સર્જક સાથે હોઉં અને એક નિરાળા વ્યક્તિત્વ સાથે હોઉં, એમાં મારો ફાયદો છે, એમાં આજની પેઢીનો ફાયદો છે. તમે અહીંયા આવ્યા અને અમારી સાથે જે સંવાદ કરવાના છો એ બદલ બંને સંસ્થાઓ વતી હું આપનું સ્વાગત કરું છું. હમણાં મેં થોડી વાર પહેલાં વાત કરી એ પ્રમાણે ઉદ્દેશ બહુ સ્પષ્ટ છે કે આપણે બધું જ વ્યક્તિની સિદ્ધિ સુધી પહોંચી જઈએ છીએ, એચિવમેન્ટ થાય ત્યારે તાલીના ગડગડાટ કરીએ છીએ, પણ તમને તો ખ્યાલ છે કે આવી બધી એચિવમેન્ટ પછી એની જિંદગીની વાતો આવે કે આ તો આમ જીવ્યા હતા, તો આમ જીવે છે. અમે થોડું ઊંધું વિચાર્યું કે આ બધી વ્યક્તિઓની હયાતીમાં એમના મુખેથી એમની જીવનયાત્રા જાણી લઈએ, એટલે અમે આજે તમારી સાથે વિનોદ જોશીના જીવનની યાત્રાએ નીકળવાના છીએ. મારી આપને વિનંતી છે કે આ એકદમ સહજ જીવના સંવાદમાં તમે અમને તમારા જીવનની યાત્રા જ્યાંથી કહેવાની શરૂ ઈચ્છતા હો ત્યાંથી અમને કહી શકો છો. હજી તો જીવવાની યાત્રા શરૂ જ નથી થઈ ભદ્રભાઈ, એવું લાગે છે કે હજી તો સમજાઈ રહ્યું છે કે જન્મ્યા છીએ. હજી તો જે થઈ રહ્યું છે એ એવા પ્રયોગ સ્તરે છે કે એના કોઈ પરિણામ આવ્યા છે કે કેમ એને વિશે હું સાશંક છું. તમને કદાચ એમ લાગશે કે તમારા પ્રશ્નનો ઉત્તર હું જરા વિચિત્ર રીતે આપી રહ્યો છું, પણ મને હંમેશા એવું લાગ્યા કર્યું છે કે દરેક પ્રવૃત્તિનો અંત એક નવી શરૂઆતને બચાવે છે. વાહ. અને જેવા આપણે એ નવી શરૂઆતમાં પ્રવેશીએ છીએ કે તરત જ આપણને લાગે છે કે આપણે યાત્રી છીએ,
ઘણી વાર બને છે એવું કે લક્ષ્ય હોય છે, દિશા હોય છે, પણ ગતિ નથી હોતી. અને ઘણી વાર એવું બને છે કે ગતિ હોય છે પણ દિશા કે લક્ષ્ય હોતા નથી. આવું થાય ત્યારે આપણે ઊભા હોઈએ ત્યાં ના ત્યાં જ ઊભા રહીએ એવું પણ બને, અથવા કદાચ ચાલતા કે દોડતા હોઈએ તો ચાલતા કે દોડતા જ રહીએ એવું પણ બને, અને કોઈ ગંતવ્ય સુધી ન પહોંચાય એવું થાય. એટલે મને એમ લાગે છે કે જીવનની પ્રત્યેક ક્ષણ એ આ ગતિ અને દિશાનું સંતુલન સાધવાની છે. આ આખો ઉપક્રમ તમે સંતુલન અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ઉપક્રમે કર્યો છે ત્યારે મને એમ લાગે છે કે આ એક સમ્યક દિશાની કોઈક વાત થશે અને એમાં કેટલીક તાત્વિક ચર્ચા હું તમારી સાથે કરી શકીશ, કારણ કે તમે એ માટે સર્વથા યોગ્ય છો. મને એ પણ યાદ છે વિનોદભાઈ, કોઈ એક એવોર્ડના સ્વીકારના વ્યાખ્યાનમાં તમે એવું કોટ કર્યું હતું કે હજુ મૂળ પંક્તિ તો આવવાની બાકી છે, જે નથી ઉતરી શકી હજી એ કાગળ પર. ક્યા વાત હે, બહોત અચ્છી પંક્તિ મને હજી સુધી લખાવે છે. જે નથી ઉતરી શકી હજી એ કાગળ પર, એ જ પંક્તિ મને હજી સુધી લખાવે છે. ક્યા વાત હે, એ મારા મનમાં એ સ્મરણ હતું એટલે મને થયું વચ્ચે પણ હું કહી દઉં કે એ જે ભાવ તમે હમણાં વ્યક્ત કર્યો એ કવિતામાં પણ વ્યક્ત થઈ ચૂક્યો છે. આપનું બાળપણ, માતા પિતાનો એમાં સિંહ ફાળો, ત્યાંથી આપણે વાત કરીએ. આ પણ તમને કદાચ નવાઈ લાગે એવો મારો ઉત્તર જન્માવે છે મારામાંથી. મારે તો એ બાળપણ જોઈએ જેની વિશે હું તમને વાત કરી શકું, જે મારા હું બાળક છું કે હું બોલી શકું છું કે મને ભાષા મળી છે એ પહેલાના સમયનું બાળપણ હતું. મારે એ જોવું છે, મારે એ જાણવું છે કે હું 2 મહિનાનો, 5 મહિનાનો, 2 વર્ષનો કે 3-3.5 વર્ષનો હોઈશ, ધૂળમાં રગદોળાતો હોઈશ, રમતો હોઈશ, રડતો હોઈશ, અને કોઈ આવતું હશે મને તેડતું હશે અને હું એ હુંફ અનુભવતો હોઈશ. પણ દુર્ભાગ્ય છે કે માત્ર હું નહીં પણ બધા જ આપણે આપણા આયુષ્યનો એક એવો પૂર્વકાળ આપણા આત્માથી ગુમાવી ચૂક્યા છીએ કે જે આપણા માટે સૌથી મહત્ત્વનો અને જાણવો બહુ જરૂરી હતો. આપણે તો બાળપણ એને કહીએ છીએ જ્યારથી આપણને આપણે બાળક છીએ એવી સમજણ આવી અને એ વિશે આપણે કંઈક બયાન કરી શકીએ. એટલે એ તો બાળપણ છૂટી ગયા પછીની ઘટના છે, એ ઘટના તો. પણ એ વખતે જે પરિસરમાં, વાતાવરણમાં જે ભૂમિકાએ રહેવાનું બન્યું એ બહુ મજાની પરિસ્થિતિ હતી. મને ભાગ્યવશ એવા 2 દિશાના સંસ્કારો શિશુકાળમાં જ મળ્યા, જેમાં એક તરફથી ગ્રામ જીવનનું પૂરું વાતાવરણ મળ્યું, ગ્રામ ભાષાનો સમૃદ્ધ વારસો મળ્યો, અને બીજી તરફ સંસ્કૃત ભાષા, સંસ્કૃત સાહિત્ય, સંસ્કૃત પરંપરા, વૈદિક બ્રાહ્મણ પરંપરા, એનો ભાષા વૈભવ મારી શ્રુતિમાં એ આવિષ્કાર થયો. કોઈ એક કવિને કવિ બનવા માટે જે ઈંધણ જોઈએ એ મને આવી રીતે મળ્યું અને આવા વૈવિધ્ય સાથેનું મળ્યું. મને હજી ઘણી વાર એવો પ્રશ્ન કે આશ્ચર્ય પણ થાય છે કે મારી અંદર ભાષાના આવા 2 ચોખ્ખા ખાના છે, એમ કે હું જ્યારે તળ ગુજરાતી સૌરાષ્ટ્રી ભાષામાં કોઈ કવિતા લખતો હોઉં ત્યારે મને બીજી કોઈ ભાષાના શબ્દો પજવતા નથી, અને હું જ્યારે સોનેટ ચુસ્ત સંસ્કૃતબદ્ધ રચના લખતો હોઉં ત્યારે મને આ ગ્રામ ભાષાના શબ્દો ક્યારેય નડતા નથી. એ ભાષાનો અથવા શબ્દોનો જે સ્વભાવ છે
એ સ્વભાવની સાથે હું બરાબર કામ પાડી શકું એવી રીતે મારી અંદર એ જાણે મેનેજ થયેલ છે એવું મને લાગે. એટલે હું ઈચ્છું એ પટારો ખોલીને એમાંથી એ દ્રવ્ય કાઢીને ઉપયોગમાં લઈ શકું. એટલે ઓટો મોડમાં છે? ઓટો મોડમાં છે. વાહ વાહ, છે સારું લાગે છે એનાથી. આમ તો વર્ષો સુધી ભાષા અને સાહિત્ય ભણાવ્યા છે કોલેજમાં, યુનિવર્સિટીમાં, એટલું જાણું છું કે મનુષ્યમાં પોતાનામાં જ એકથી વધારે ભાષા સ્તર રહેલા હોય છે અને એ દરેકની સાથે એણે અવારનવાર કામ પાડવાનું પડ્યું હોય છે. આપણે આપણા ઘરમાં પણ જેમની જેમની સાથે વાતચીત કરીએ છીએ એમની સાથે પણ ભાષાના જુદા જુદા સ્તરે જ વાત કરીએ છીએ. પિતા હોય, માતા હોય, ભાઈ હોય, બહેન હોય, ઘરમાં કોઈ કામ કરનાર હોય કે માળી હોય કે રસ્તા પર સફાઈ કરનાર કોઈ હોય, બધાની સાથેના આપણા જે ભાષા વ્યવહારો છે. એટલે મનુષ્ય પોતાની અંદર આવા અનેક ભાષા સંસ્કારોને સંચિત કરતો હોય છે. હું તો એક ભાષાનો સર્જક છું જે એમાંથી કંઈક નવું કરવા માટે મથી રહ્યો હોય તો મને આ વૈભવ કામમાં આવે છે. પણ એ સંસ્કૃતનો અને ગ્રામ ભાષાનો એ સ્પેસિફિક માહોલ કેવી રીતે મળ્યો? હું નાનો હતો તે વખતે મારું સ્મરણ જ્યાં સુધી જઈ શકે છે, જઈ શકે, સ્મૃતિકોષ જેટલે દૂર જઈને હું ઉગાડી શકું છું ત્યાં મને એવું યાદ આવે છે કે બાપુજી મને ખોળામાં લઈને હિંચકે બેઠા હોય, હિંચકો મંદ ગતિથી ચાલતો હોય અને એ વખતે વેદ મંત્ર ના ઉચ્ચાર કરતા હોય, નારાયણ કવચ બોલતા હોય, રુદ્રી કે પુરુષ સુક્તના પાઠ કરતા હોય. મને તો કંઈ એ ખબર જ ન હોય કે શું ચાલી રહ્યું છે, પણ એ ધ્વનિ જે રીતે મારી શ્રુતિમાં ઝીલાયા એણે મને એવી મદદ કરી કે હું છંદોની દિશામાં આપોઆપ ગયો. તમને કદાચ આશ્ચર્ય થશે પણ હું છંદ શીખ્યો જ નથી, એમ સંસ્કૃત છંદ હું શીખ્યો નથી, એ શ્રુતિથી જ મેં પ્રાપ્ત કર્યા. અને મેં લખવાનું શરૂ કર્યું ત્યારે મને ખબર પણ નહોતી કે હું શિખરીણી છંદમાં કે મંદાક્રંતા છંદમાં લખી રહ્યો છું. અચ્છા, એ તો મને પછી ખબર પડી. મારું પહેલું સોનેટ શિખરીણી છંદમાં મેં લખેલું. એ વખતે કુમાર એના તંત્રી બચુભાઈ રાવત એમને મેં મોકલ્યું, કુમાર માટે મોકલ્યું, છાપ્યું એમણે. મને કંઈ એની નવાઈ નહોતી લાગી, મને એમ થયું કે આ બધા સામયિકો તો કવિતા છાપે છે ને મોકલે કોઈ તો છાપતા જ હોય ને, મને કંઈ આશ્ચર્ય નહોતું થયું. પણ પછી મને કોઈ કહ્યું કે ઓહો કુમારમાં સોનેટ, ત્યારે મને થયું કે આ તો કંઈક ઘટના બની લાગે છે. તો એ ક્ષણથી મને થયું કે હું કવિતાની દિશાનો માણસ છું. બચુભાઈ રાવતે મને પત્ર લખીને પ્રોત્સાહિત કરેલો. શિખરીણી છંદમાં લખાયેલું એ જે સોનેટ મારું હતું, થોડું ઘણું મારી સ્મૃતિમાં છે, એની થોડી પંક્તિઓ હું તમને કહું, યાદ આવશે તો હું આખું કહીશ. મારાથી મોટી એક બહેન હતી અને એની સાથેનું મારું જે શૈશવ પસાર થયું હોય એને અનુરૂપ એવી કોઈક વાત એમાં લખી. પરંતુ એવું હતું ને કે કાવ્યમાં કંઈક પહેલાં નિર્ધારિત કરવાનું ને પછી લખવાનું, આવું કંઈક આવતું હશે એવું મેં વિચારેલું. તો એવી રીતે લખેલું એ સોનેટ, બાળપણની એક સ્મૃતિ. પછી બેની ડિક્કો કરી ચીડવીને તું ઘડી ઘડી જતી રહેતી અઘે. આ હું 70 વર્ષનો હોઈશ ત્યારે લખેલું છે, કદાચ એથી થોડો નાનો હોઈશ પણ ત્યારે લગભગ આ છપાયું હતું. શિખરીણી છંદમાં છે આ. પછી બેની ડિક્કો કરી ચીડવીને તું ઘડી ઘડી જતી રહેતી અઘે, હું સમસમી બેઠો જ રહું ને તને કહેવા જાઉં કશુંક, પણ ઓષ્ટો ન ઉઘડે. ન જાણું સાથી એ વખત કંઈનું કંઈ થઈ જતું મને, ગુસ્સો ખોટો સળવળી જતો,
ત્યાં તું ફરીથી ખણી ચૂંટી વેગે સરી જતી. હું જોતો જ રહું એ નવું પહેરેલું તે ઘૂંટણ ઝૂલતું ફ્રોક, હમણાં પરાણે લીધેલા કટકટ થતાં સેન્ડલ, અને થઈ ઉડું ઉડું મૃદુ ફરકતા ઝુલ્ફ નમણા. વળી પાછી ગાંડો કહી તું હસી દોડી જતી, મને ચડે ગુસ્સો ખાસ્સો. પછી હું ઉઠતો પાછળ પડું તને ઝાલી પાડું, તું હસી પડી સામેથી જ મને. અરે ભૈલો મારો કહી વળગી જાતી, પછી ત્યહી ફરી શ્રી વાત્સલ્ય અધિક દ્રઢ ગાંઠો વળી જતી. આવું સોનેટ મેં એ વખતે લખેલું, બચુભાઈ રાવતને મોકલ્યું અને એમણે કુમારમાં એ છાપ્યું. તો બધાઓએ જ્યારે કહ્યું કે આ તો બહુ સારું કહેવાય, ત્યારે મને થયું કે કવિ કહેવાય એ ભવિષ્યમાં એ દિશાના અનુસાર અહીંથી શરૂ થયા. પણ તમને નવાઈ લાગે એવી એક બે વાત કરું, કવિતાની દિશામાં હું જઈ શકું છું એનો મને આત્મવિશ્વાસ કઈ રીતે બંધાતો ગયો હશે. લગભગ છઠ્ઠા ધોરણમાં હું હોઈશ, ગામડાની નિશાળમાં હું ભણતો. ગામના પાદરમાં એક વૃક્ષ ઉપર પોપટ બેઠેલો, ને મેં એને જોયો. હવે એ વખતે હું એવું બોલ્યો, કોઈ હતું નહીં મને સાંભળનાર, અને હું બોલ્યો, પોપટ તારી રાતિરે ચાંચ મેં ભાળી, પેલા હાથીની સૂંઢ છે કાળી. અચ્છા, હવે આવું હું ગણગણતો રહ્યો ઘણી વાર સુધી, અને પછી જે કોઈ પહેલું મળ્યું એને મેં આ સંભળાવ્યું, એટલે કે આ શું છે. એટલે મને થયું કે આ જે રોજ હોય છે એના કરતાં કંઈક જુદું છે. આ પહેલો ધક્કો વાગ્યો કે હું જે રીતે વાક્યો બોલતો હતો એમાંથી હું પંક્તિની દિશામાં ગયો. આ તો હું અત્યારે વિચારું છું વાક્યને પંક્તિ વિશે, પણ ત્યારે મને એવું લાગેલું કે આ પહેલું જે કંઈ હું બોલી શક્યો, પોપટ તારી રાતિરે ચાંચ મેં ભાળી, પેલા હાથીની સૂંઢ છે કાળી, એ હું રોજિંદા વાક્યો બોલું છું એના કરતાં જુદા છે, કંઈક જુદું છે. પછી મને ખબર પડવા લાગી કે આમાં તો ભાળી અને કાળી એનો પ્રાસ છે, આમાં રે એવો એક જે શબ્દ છે એનો એ એકાક્ષરી શબ્દનો આમ કોઈ અર્થ નથી, ને છતાં આમાં રે એવું વચ્ચે આવી ગયું છે કંઈક, તો એનાથી બોલવાની મજા પડે છે. તો મને એવો પણ ખ્યાલ આવ્યો હશે એ વખતે કે આમાં કોઈક મ્યુઝિક રહેલું છે, આખી આખી પંક્તિ કોઈક મ્યુઝિકથી મને પ્રેરે છે આવું લખવા માટે, એવું કંઈક ત્યારે બની ગયું હશે. આ હું છઠ્ઠું ભણતો હતો ત્યારની વાત કરી. મને એમ થયું કે આ જે ભાષા જે હું બોલું છું એ રોજે રોજ એની એ જ બોલું છું, એમાં કંઈક નવું થવું જોઈએ. એટલે હું એવું શોધ્યા કરતો કે કોણ નવું બોલે છે, કોણ જરા અર્થ બહારનું કંઈક હોય એવું બોલે છે. આવા મારા નિરીક્ષણો એ વખતે મને સાવધ કરતા હતા. આ તો હું અત્યારે વિચારું છું ત્યારે મને ખ્યાલ આવે છે, ત્યારે હું સભાન નહોતો, પણ મને આવું થતું હતું એવું હું આમ રિકોલ કરી શકું. મને એવું થતું કે આ વાળ વળ્યા એમ બોલીએ છીએ તો બરાબર છે, પણ માથું વળ્યું એમ કહે છે એ બરાબર નથી. આવો મને આમ એવો એક તાર્કિક પ્રશ્ન થતો કે હું માથું ક્યાં વળું છું, તો વાળ વળું છું એવું મને થતું. કે પછી લોટ દળાવ્યો એમ જ્યારે કહીએ ત્યારે અનાજ દળાવીએ છીએ, લોટ નથી દળાવતા, તો આ લોટ દળાવ્યો એવું કેવી રીતે આ બોલાવવાનું શરૂ થઈ ગયું હશે. તો મને એવો ખ્યાલ આવતો ગયો કે ભાષાને આમ નવી નવી રીતે ઘાટ આપવાનો આપણો મનસૂબો હોવો જોઈએ, તો જ આવું આવું થયું હોય. એટલે અનાજ દળાવ્યું અને લોટ દળાવ્યો એ બંનેનો અર્થ આમ જોવો તો એક જ થાય છે, અને એક પ્રયોગ સાચો છે અને એક પ્રયોગ ખોટો છે, તો એ ખોટો છે એ ચાલે છે, જે સાચો છે એ ચલણમાં નથી. તો આ ખોટા પ્રયોગો કેમ સાચા લાગે છે, હવે આવું બધું મનમાં કંઈક રંધાયું હશે એમ આપણે કહીએ.
અને એમાં જે કાવ્યો ભણવાના આવે એ દિશામાં મને ઉશ્કેરતા રહ્યા. ખૂંચી તીણી સજલ દ્રગમાં કાચ કેરી કણિકા, ઉપાડેલા ડગ ઉપર શા લોહ કેરા મણિકા. જૂનું ઘર ખાલી કરતા કાવ્યની આ પંક્તિઓ છે. આંખમાં કાચ વાગે એવું બને તો નહીં, એવું કંઈ કરવાનું તો હોય નહીં, તોય આમાં આવું કેવી રીતે આવે છે? તો અર્થઘટનની દિશામાં ચિત્ત સરળ છે. બરાબર. એટલે ખ્યાલ આવ્યો કે કવિતામાં આપણે જે કહીએ છીએ એનાથી જુદું છે, આપણે જે કહીએ જે બોલીએ છીએ એના કરતાં ભાષા જુદી છે. કવિતા છે એ ભાષાથી ગૂંચવવાની પ્રક્રિયા છે, આવું હું એ વખતે સમજી બેઠેલો. અચ્છા, ભાષાથી ગૂંચવો. ભાષાથી ગૂંચવો એટલે કવિતા થઈ જાય. પછી તો વ્યવહારમાં પણ હું આવું કરવા લાગ્યો. અચ્છા. કે આપણને ખબર ના હોય ને, છતાં ક્યાંક આમ બંધ બેસતો લાગતો હોય તો એવો કોઈ કજાણો શબ્દ ત્યાં મૂકી દેવાનો. એક પ્રસંગ કહું તમને. હાઈસ્કૂલમાં કે પ્રાઇમરી સ્કૂલમાં એક વિદ્યાર્થી મને બહુ પજવતો, શરીરમાં બહુ તંદુરસ્ત હતો અને હું સુકલકડી. હું આમ પ્રવેશ કરું વર્ગખંડમાં એટલે એ જ્યાં બેઠો હોય ત્યાંથી પગ બહાર કાઢે એટલે હું પડી જાઉં. હું એને કંઈ કહી ન શકું કારણ કે એનું કદ જોતાં મને એમ લાગે કે હું એનો સામનો નહીં કરી શકું. આવું વારે વારે એ કરે ને એને મજા પડે ને હું પડી જાઉં એ જોઈને બીજા વિદ્યાર્થીઓ હસે અને મારામાં એવો આત્મવિશ્વાસ નહીં કે હું એનો સામનો કરું કે એને કોઈ રીતે ન કરવા સમજાવું. મને થયું કે હું શિક્ષકને ફરિયાદ કરું. શિક્ષકને ફરિયાદ કરવાની હિંમત નહીં, એને જઈને કહેવું શું? એટલે મેં એક ચિઠ્ઠી લખી અને એમાં એક વાક્ય લખ્યું કે સદરુદ્દીન મને આર્થિક રીતે હેરાન કરે છે. હવે મને આર્થિકનો અર્થ આવડતો નહોતો એ વખતે, પણ મને થયું કે એક નવો શબ્દ વાપરું તો શિક્ષક રાજી થશે કે હું ભાષામાં જરા કંઈક સારું કરી શકું છું એટલે મારી મદદ કરવાની એમની ઈચ્છા જરા વધારે પાવરફુલ બનશે. સદરુદ્દીન મને આર્થિક રીતે હેરાન કરે છે. આવું એમની સામે આમ ચિઠ્ઠીમાં આમ ઘા કરી અને હું નીકળી ગયો. તો થોડી વાર થઈ એટલે સદરુદ્દીનને શિક્ષકે બોલાવ્યો અને બે ચાર મારી દીધી એને અને પેલા એ માર ખાઈ લીધો. પછી વર્ગખંડમાં આવ્યો ને મને એમ હતું કે હવે કદાચ એણે જે મેળવ્યું છે એ મને આપશે. પછી એવું તો કંઈ કર્યું નહીં, પણ એણે મને સવાલ કર્યો કે મેં ક્યારે તારી પાસેથી પૈસા માંગ્યા? મેં તને પૈસાની કોઈ દિવસ વાત કરી છે? મેં કીધું ના. તો કે તો આર્થિક રીતે હેરાન કરે છે એવું કેમ લખ્યું? મને ત્યારે ખબર પડી કે આર્થિકનો અર્થ પૈસા સંબંધિત એવો કંઈક હોવો જોઈએ. નવાઈ મને એ લાગી કે હું જેનો અર્થ જાણતો ન હોઉં એ શબ્દનો અર્થ પેલો સદરુદ્દીન જાણતો હતો. એટલે નવા નવા શબ્દો આવી રીતે અખતરો કરીને પ્રયોજવા એની મને આમ મજા પડતી હતી. હું મારી હાઈસ્કૂલમાં હું હતો એ વખતની એક આમ રમૂજી છે, પણ અને એ ઘણા લાંબા સમયગાળા સુધી આ બધું ચાલુ રહેલું કે અર્થની ભલે ખબર ન હોય પણ તમને એમ લાગવું જોઈએ કે આ શબ્દ આ જગ્યાએ યથાસ્થાને હશે જ એવા આત્મવિશ્વાસથી તમે વાપરી દો. મારું દીર્ઘ વૃત્તબદ્ધ કાવ્ય છે શિખંડી, એમાં આવા કેટલાક શબ્દો છે જેના અર્થની હું લખતો એ વખતે મને ખબર નહોતી, પણ હા પણ યોગાનુયોગ હા વાપરી દીધા. કારણ કે હું મારો નહીં તો એ જે ફ્લો હોય લખવાની જે મારી ગતિ હોય એ અટકી પડે એટલે એ શબ્દના કારણે થઈને હું અટકું એવું ના કરું, હું એ શબ્દને પ્રયોજી દઉં. પણ યોગાનું યોગ એ બધું બરાબર થયું એનો મને આનંદ છે, નહીં તો એ પેલું આર્થિક જેવું થઈ ગયું. હા, એકવાર વડોદરામાં ફ્રાન્સ કાફકા ઉપર એક સેમિનાર હતો ને હું ગયેલો, સુરેશ જોશી પણ ત્યારે હતા. તો સુરેશભાઈને મેં કીધું કે અહીંયા સગવડતા સારી છે. તો મને કે તને સગવડતા છે નહીં, મને અગવડતા છે. ઘડીક તો હું સમજ્યો નહીં. પછી મને એમ થયું કે ઠીક, સગવડતા એવો શબ્દ નથી બોલવાનો, સગવડ એવો શબ્દ બોલવાનો છે. તો સગવડતા એમ
બોલ્યો. આપણે તો પછી હું જ્યારે ભાષા વિજ્ઞાન શીખવતો હતો ત્યારે એક સિદ્ધાંત મેં કહ્યું વિદ્યાર્થીઓને કે ભાષા જો સમજાઈ જાય તો ખોટી નથી હોતી, બોલાય, સંભળાય અને સમજાય તો ભાષાએ એનું કામ કરી લીધું. પછી આગળ તમે એના વૈજ્ઞાનિક વિધાનો જે કંઈ કરતા હોય એમાં આગળ વધી શકો, પણ પહેલાં પ્રાથમિક રીતે આટલું તો સમજવાનું કે બોલાય, સંભળાય અને સમજાય એટલે ભાષા સિદ્ધ થઈ ગઈ. તો ભાષા સાથેના મારા આ પ્રકારના જે કન્ફ્રન્ટેશન્સ હતા જે હજી આજ સુધી પણ ચાલુ છે, હું એમ કહું કે વાક્યથી પંક્તિ સુધી પહોંચવું સહેલું છે, પણ પંક્તિથી કાવ્ય સુધી પહોંચવું, કવિતા સુધી પહોંચવું એ મુશ્કેલ છે. એટલે હું જે કરી રહ્યો છું એ એ દિશાએ પહોંચવાના પ્રયત્ન કરી રહ્યો છું એમ હું માનું છું. પંક્તિમાં તો મજા પડી રહી છે, કાવ્ય સુધી પહોંચાય એની અભિલાષા. પિતાશ્રી મંત્રો જે ગાન કરતા હતા તો પિતાશ્રી શું વ્યવસાય હતો? એ પંચાયત મંત્રી હતા. અચ્છા, બહુ બહુ વર્ષો પહેલાંની આ વાત છે. એ વખતે પંચાયત મંત્રીનો બહુ જ આદર, ગામડામાં બહુ જ આદર હતો. અને મારા પિતાશ્રી એમના વ્યવસાયમાં અત્યંત પ્રામાણિક અને ફરજનિષ્ઠ હતા. મેં એમને ઘણીવાર પંચાયત ઓફિસનું કામ એ ઘરે લાવતા અને રાત્રે ફાનસના અજવાળે એ કામ કરતા હોય એવી રીતે પણ જોયેલા. બહુ જ પારકાના દુઃખે દુઃખી થનાર કહીએ એવા બધાને મદદરૂપ થવાની પ્રકૃતિ અને અત્યંત મિતભાષી, એમ ભાગ્યે જ બોલે, પણ એટલું બધું ઊંડું અધ્યયન હતું એમનું. વેદો, ઉપનિષદો આ બધું એમણે ખૂબ વાંચેલું, એને સેવેલું એમ કહી શકાય. એટલે વાતે વાતે એ આ પ્રકારના બધા સૂત્રો કહ્યા કરે કે કૃષ્ણ કરે તે ઠીક કરે, આમ કહીને આશ્વાસન આપે કે જે હરિ કરશે તે મમ હિતનું એહ ભરોસો જાય નહીં, આવું કહે. તો એવું લાગ્યા કરે કે આમ વિધાનો બોલે છે કે કાવ્ય પંક્તિઓ બોલે છે કે એમનું વાંચેલું છે એમાંથી ક્યાંકથી આવે છે, પણ એ એમના અનુભવોનું સત્ય કહી રહ્યા હતા એવું હવે સમજાઈ રહ્યું છે. એમનામાં જે આ પ્રકારનો એક સમ્યક ભાવ હતો જગતને, જીવનને, તત્વને જોવા સમજવાનો, એનો હજી તો મારામાં થોડો અણસાર જ છે, પણ એમની એ ભૂમિકા ઘણી ઊંચી હતી. મારા દાદા, મારા પિતાજીના પિતાજી એ કથાકાર હતા, એમ મહાભારત કથા કરતા. ઓહો. અને શીઘ્ર પદ્ય રચતા અને કથા કહેતા, વ્યાસપીઠ પરથી પદ્યમાં કથા કરતા મહાભારતની, અને એ વખતે રચેલું પદ્ય એ બોલતા. વાહ. અને બહુ પ્રભાવક વાણી હતી એમની. મેં તો જોયા નથી, પણ બાપુજી મને કહેતા, એક વખત કોઈ યુદ્ધ વર્ણનની વાત ચાલતી હશે અને એમાં કંઈ બોલતા બોલતા પોતે વીર રસમાં આવી ગયા અને બાપુજી બાજુમાં એ વખતે એમને ખજૂરીનો પંખો હવા નાખતા હશે તો એમના ઉપર એક થપાટ મારી દીધી તો લોહી મરી ગયું એમ મને કહેતા હતા. એમ તો એવા મારા દાદા હતા એમ એમની વાત પરથી હું જાણી શક્યો. તો એમ થાય કે આ તો ક્યાંકથી આવેલું છે ને એ આપણે અત્યારે પ્રયોજી રહ્યા છીએ. માતુશ્રીનો મારા બા સાવ નાના ગામડાની પ્રાથમિક શાળામાં ભણેલા, 7 ધોરણ સુધી એ ભણ્યા. ભણવાનું એમને બહુ મન હતું, પણ કૌટુંબિક કારણોસર એ આગળ ન વધી શક્યા. પણ બાપુજીએ એવી ઈચ્છા રાખી કે જો મન છે તો ભણો, તો પછી શાળાંતની પરીક્ષા પસાર કરી. એ વખતે શાળાંતનું એક મહત્વ હતું. હા, શાળાંત પાસ કરી એમણે. પછી બાલમંદિરમાં બાળકોને એ શીખવવા જતા ત્યારે હું પણ એમની સાથે સાથે ક્યારેક જાઉં
કે હું ઘણી વાર એવું કહેતો હોઉં છું કે બાળમંદિરના બાળકોને ભણાવવાથી માંડીને પીએચડી કક્ષા સુધીના વિદ્યાર્થીઓને ભણાવવા સુધીનો મારો શૈક્ષણિક KG to PhD એવો અનુભવ એમ કહી શકાય. અને એ બાળકોની જે સાયકોલોજી એ વખતે જે સમજવા મળી હતી, તમે એમને કંટાળતું હોય ને પછી આપણને પૂછવા આવે કે ક્યારે રજા પડશે, તો એમને તમે એમ કહો કે 12 વાગે, તો 12 ક્યારે વાગે એની એને ખબર નથી, તો હું એને આમ કહેતો આટલી વાર છે, તો એ પાછું જતું રહેતું કે આમ એને જવાબ મળી જતો. અત્યારે હું વિચારું ત્યારે મને ખ્યાલ આવે છે કે એ બાળક એ વખતે શું સમજતું હશે આટલી વાર છે એમ કહીએ એનાથી. તો ચિત્તની જે એનું જે અભિગ્રહણ છે એ અને એથી જે એને કહેવામાં આવ્યું એ એ એ બંનેનો સમન્વય કઈ રીતે ત્યાં થઈ શક્યો હશે. એટલે હું અત્યારે આમ એના જ્યારે છેડા જોડું ત્યારે એ એ અનુભવ બધા મને કામમાં આવે, મને સમજાય કે વગર ભાષ્યે એ બાળક વગર ઘડિયાળે પણ આ સમજી જતું હતું. કહેવું પણ નહોતું પડતું, ઘડિયાળનો આંકડો પણ બોલવો નહોતો પડતો. પછી પાછું એ બાળક થોડી વાર આવીને પૂછે હવે કેટલી વાર, ત્યારે આપણે પાછી આમ ઓછી બતાવીએ, પછી આટલી જ વાર છે એમ એ સામેથી પૂછી જાય. તો આવી એક નવી ઘડિયાળ એમાંથી રચાઈ જતી. આ બધું નવીનીકરણ આવું કશું કરવાનું ને આ બધા મનસુબાઓથી સર્જકતાને પોષણ મળ્યું હશે એમ હું. તમારો જન્મ કયા ગામમાં? મારો જન્મ ભોરીંગડા. ભોરીંગડા મારું મોસાળ. ભોરીંગડા એટલે અમરેલી જિલ્લાના મોટા લીલિયા તાલુકાનું ગામ. નાનકડું 1000-2000 વસ્તી હશે એ વખતે, તો અત્યારે તો થોડુંક વિસ્તર્યું છે. મોસાળ, ત્યાં મોસાળ, ત્યાં મોસાળમાં મારો જન્મ. અને મોસાળમાં મારા 3 મામા ખેતી કરે એમ. મારા મોસાળમાં હજી પણ ખેતી છે. ઓહો. એટલે તમને કદાચ જાણીને આશ્ચર્ય થશે, જે શ્રોતાઓ પ્રેક્ષકો આ જોઈ રહ્યા હશે એમને આશ્ચર્ય થશે કે આમાં આવી રીતના સૂટબૂટમાં બેઠેલો માણસ આ શું વાત કરી રહ્યો છે. પણ મને ખેતીના બધા કામ આવડે, એટલે કોષ ચલાવ્યા છે મેં, ત્યાંથી હું શરૂ કરી શકું વાત કરવાની. કોષ કેટલીક જે આજની જે પેઢી છે એને તો કોષ જોયા પણ નહીં હોય, એને આ કોષ ન જોયા હોય અને વિશ્વકોષ વાળા કોષ ન જોયા હોય. એ જ્યારે બળદ એને જોડેલા હોય અને બળદ પાછા આવે રિવર્સમાં આવે, અને જ્યારે કોષ કૂવામાં જાય ને પછી જ્યારે એને આગળ ધકેલવામાં આવે ને પછી એ કોષ નાળામાં થાળ હોય એમાં ઠલવાય, એમાંથી કુંડીમાં જાય, કુંડીમાંથી ધોરિયામાં જાય, ધોરિયામાંથી ક્યારામાં જાય, અને ક્યારામાં એક જણ ઊભો ઊભો પાણી વાળતો હોય, આ આખી ઘટના બને. એટલે મેં એવી રીતે પાણી વાળ્યા છે, એક ક્યારામાં એ ભરાઈ જાય પછી બીજા ક્યારામાં એ કેમ વાળવાના, પાણીનો ફ્લો જ્યારે આવે ત્યારે પાવડાને કેવી રીતે એની સાથે મેનેજ કરવાનો જેથી કરીને પાવડો તૂટી ન જાય, આ બધું હું એ વખતે શીખેલો. વાવવાનું, વાવણીયામાં નાખીને વાવવાનું, પછી પાક તૈયાર થઈ જાય એને ઉપાડવાના, ઘોડી ઉપર ચડીને હવાની દિશા નક્કી કરવાની, એ બધાથી માંડીને હળ હાંકવાથી માંડીને બધું. હું તો ઢોર ચારવા જતો રાતના, સવારે બધાને પાછા લાવતો, અને એ વખતે મને કેવા કેવા નવા નિરીક્ષણો મળતા કે જે ઢોર ખીલે બાંધીએ છીએ આપણે, સાંકળે બાંધીએ છીએ, એ ઢોરને ચરાવવા લઈ જઈએ ત્યારે એ આપણી સાથે ચાલી નીકળે, આખી રાત એ ચરે, અને વહેલી સવારે જ્યારે તમે એને પાછા લઈ આવો ત્યારે એની ગતિમાં એક પ્રકારની જે એનું જે નર્તન હોય, જે ખુશી છલકતી હોય, અને રાતભરનો આ ચારો ચર્યાનો જે એક ઉન્માદ હોય, સંતૃપ્તિ હોય, એ એની આંખોમાં આપણને છલકતી દેખાય. હવે એ ઢોર એવું તો સમજે છે ને, એ ગાય ભેંસ કે બળદ એવું તો સમજે છે કે મને ફરી ખીટીએ બાંધી દેશે, સાંકળે બાંધી દેશે, પણ તે છતાં એનો એ જે હરખ છે અને ત્યાં આવીને એ ઊભું રહી જાય ને આમ બાંધી દઈએ, ત્યારે મને સવાલ થતો કે આને આ બંધન એ જ એને માટે જાણે મુક્તિ છે. મારી અંદર આ પ્રકારના આવા અનુભવોમાંથી નવા નવા સત્યો એ વખતે વિચાર આવતા ગયા. એ વખતે વિચાર, એ વખતે મને આવું આવું બધું થતું કે આ આ બંધાવવા માટે કેમ આટલી તેજ ગતિથી આવે છે, ખરેખર તો આ એનું બંધન છે, એને ખરેખર તો છૂટી જવાનું, છટકી જવું જોઈએ, એને બદલે એ કેમ આમ આવે છે. સ્કૂલમાં શિક્ષક ભણાવતા કે સૂર્ય એક તારો છે,
અને આટલા બધા તારાઓ ને એમાં તો સાવ નાનકડો છે ને એ તો સાવ આપણી પાસે છે એટલે મોટો લાગે છે ને આવું બધું. તો મને વિચાર આવતો કે આ તારો છે તો આ બધા તારાઓ ખરે છે એમ સૂર્ય પણ ખરી જશે. સૂર્ય ખરી જશે તો એની સાથે જોડાયેલા પૃથ્વી ને ચંદ્ર ને એ બધા પણ ખરી જશે. તો મને જે કહેવામાં આવે એ સિવાયનું તરત મારામાં આવું કંઈક ઉગતું ને મને થતું કે આ ભણાવે છે એ સિવાયનું મારે જે જાણવું છે ને એ જાણવામાં મારે વધારે સક્રિય થવું જોઈએ. મને ભૂમિતિ ભણવાની આવી પહેલી વાર ત્યારે એવું થયું ભદ્રાયુભાઈ કે આ વર્તુળ જે છે એને બાદ કરતાં બાકીના બધા આકારો એ એવા છે કે જે આપણા બનાવેલા છે. આ વર્તુળ જે છે જેમાં એક ચાપ છે જેમાં ગોળાઈ છે એ પ્રકૃતિએ બનાવેલી છે. કારણ કે પ્રકૃતિનું કોઈ એવું તત્વ નથી જેમાં ખૂણો હોય, એવું કોઈ તત્વ નથી જેમાં ચતુષ્કોણ પંચકોણ ત્રિકોણ કે અષ્ટકોણ સપ્તકોણ હોય એવું કોઈ ખૂણાવાળું. આ ખૂણા આપણે જ બનાવ્યા છે આવું મને એ વખતે થતું. અને પછી હું શોધતો કે ખૂણાવાળું કંઈ કોઈ કશું મળી શકે છે ખરું. પછી બધાને પૂછું પણ ખરું, ઘરમાં બધાને પૂછું કે તો કોઈ એમ કહે કે પર્વતની ટોચ હોય ત્યાં ખૂણો હોય ને, કોકના ખૂણો ન હોય ત્યાં પણ વળાંક તો છે જ. કોઈ એમ કહે કે પાંદડાનો છેડો હોય ત્યાં ખૂણો હોય કે નહીં, તો પાંદડાનો ખૂણો મેગ્નિફાઈંગ ગ્લાસથી હું જોતો તો ત્યાં પણ મને વક્રતા દેખાતી. પ્રકૃતિએ ક્યાંય કોઈ જગ્યાએ ખૂણો નથી રહેજો. આવું બધું હું નાનો હતો ત્યારે મારી અંદર આવતું, એટલે મને થયું કે હું આ બીજા બધા જે વિચારે છે એના કરતાં કદાચ જુદું વિચારું છું, અથવા તો બીજા વિચારતા હશે કહી શકતા નથી. હું વિચારું છું તો મારે કહેવું છે, તો કહેવું કેવી રીતે? એટલે હું બધાની સાથે વાત કરું ત્યારે બધા મજાક સમજે કે આવું તો બધું કે આ તો ગાંડો છે ને આમ આવી રીતે. બધા મિત્રો તો બધા આવું આવું જ કહે કે એ તારું તું બધું રહેવા દે, આ ભણવાનું કર, આમાં પાસ થતો કહેવાય. તો ભણવામાં મને કંઈ ખબર નહોતી હું સારો છું કે નબળો છું એમ, કારણ કે હું વાંચતો જ નહોતો. વાંચવાની મને ઘણી આળસ થતી હતી. હજી હું અડધા પોણા કલાકથી વધારે વાંચું નહીં. મને મને હા મને વાંચવાનો કંટાળો ચડે, પણ જેટલું વાંચ્યું હોય એટલું મેં બરાબર વાંચ્યું હોય. એટલું જ નહીં પણ હું એક આખું પુસ્તક 500 પાનાનું એક પુસ્તક હું અડધા કલાકમાં વાંચી શકું. અને હું પછી તમને કહી પણ શકું કે આમાં કયા પ્રકરણમાં શું આવ્યું એમ. એટલે એ ગતિથી હું વાંચતો જાઉં અને બધું કહેતો જાઉં. એનું એનું ક્લોઝ રીડિંગ ન કર્યું હોય એટલે એવું ક્યાંક તકલીફ પડી શકે, પણ મને ખ્યાલ આવી જાય. એટલે હું હોશિયાર છું એવું મને ક્યારેય લાગેલું નહીં, પણ SSCમાં આખી સ્કૂલમાંથી 11 વિદ્યાર્થીઓ જ પાસ થયા અને એમાં હું હતો ત્યારે મને એમ લાગ્યું કે પાસ થઈ ગયો તો સારું કહેવાય. એટલે આવો હરખ મને એ વખતે અનુભવાયેલો. કોલેજમાં ગયા પછી તમે પ્રાથમિક કઈ જગ્યાએ કર્યું? મોસાળમાં જ કર્યું? ના ના, મોસાળ તો હું દરેક વખતે વેકેશનમાં અચૂક જાઉં. અને મોસાળના તો મારા એટલા અનુભવો છે. અમારા ઘરમાં મેં કહ્યું એમ ઢોર ઢાંખર ને ખેતીવાડી ને એ બધું હોવાને કારણે, અને મોટા મોટા ઘરો બધા, ઘરમાં એક ખૂણામાં મકાઈના ડોડા પડ્યા હોય તો બીજા ખૂણામાં મગફળીના ઢગલા પડ્યા હોય, ને એક બાજુ કોઠીમાં બાજરો ભર્યો હોય તો બીજી બાજુ જુવારના ઘઉંના ઘઉંની ઊંબીઓ પડી હોય, આવું બધું હોય, શેરડીના વાઢ ને આવું બધું હતું. એટલે અમે તો આ બધું કલાપીની કવિતામાં જ્યારે આવે ને કે પેલું છુરી વધી જરીક કાતળી એક કાપી ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા, તો મને એ તો એવી શેરો તો આમ અમે બહુ બહુ સહજ રીતે. મને ગાયો ભેંસો દોતા આવડે અને આમ સીધી મોઢામાં શેડ આવે એવી રીતે એ કરેલી છે. બોઘરણા તો ભર્યા જ છે પણ આવી રીતે પણ. એટલે એ શેર મોઢામાં આવે પછી બોઘરણા, એટલે આ બધા અનુભવો કર્યા છે. એકવાર સુરેશ દલાલે મને કહેલું કે મારી એક કવિતા છે, ટચલી આંગળડીનો નખ લટમાં પરોવી હું તો બેઠી સજન મને એકવાર કાગળ તો લખ. આવી એક કવિતા કવિતામાં છાપવા માટે મેં મોકલેલી, તો સુરેશ દલાલની દીકરીએ એ વાંચી, અમે ઘરે ટપાલ ગઈ હશે તો વાંચી. અમે સુરેશ દલાલે મને કહેલી વાત છે તો કે નિયતિએ મને એમ કહ્યું કે પપ્પા આવી કવિતા લખવી જોઈએ. એટલે હવે કે મારી પાસે આવા શબ્દો નથી આવતા, મેં કીધું નહીં આવે, કારણ કે તમે મુંબઈમાં જન્મ્યા, મુંબઈમાં મોટા થયા, મુંબઈની જ આબોહવામાં
જે કંઈ જીવાય એ, અને તમે આ જોયું જ ન હોય એટલે તમને આ શબ્દકોષમાંથી આ હૃદયકોષ છે એમાંથી આવે, એટલે તમે નહીં જ કરી શકો ને કરતા નહીં. આવું મેં એમને મસ્તી કરતા હતા અમે આ વાત કરેલી. તો શૈશવને મારા મોસાળના આ બધા અનુભવો છે, પણ મારું પ્રાથમિક શિક્ષણ થયું તુરખા નામે બોટાદની બાજુમાં એક ગામડું છે, એમાં બાપુજી પંચાયત મંત્રી હતા એટલે બોટાદ તાલુકાના ગામડાઓમાં બધે એમની બદલીઓ થાય, એટલે પાટી ને રોયશાળા ને તુરખા ને લાઠીદડ ને એવા બધા ગામોમાં હું ભણ્યો. અચ્છા. હા, પણ તુરખામાં વધારે વર્ષો રહેવાનું બન્યું અને ત્યાંની સ્કૂલ ને હું જે ભણતો હતો એ ને એવું બધું મને બરાબર યાદ આવે છે. એટલે બદલીને લઈને બધા સ્કૂલો પણ બદલાયા કરે એવું બનતું હોય ને? હા, સ્કૂલો પણ બદલાય એટલે. હા, એટલે નવા મિત્રો મળે, નવું વાતાવરણ મળે. હા, મિત્રો તો મને હંમેશા એવા મળ્યા કે જે મને શું આવડે છે પરખી જતા હતા અને મને ખબર નહોતી પડતી કે હું શું જાણું છું. સ્કૂલમાં એક પેલી નારગોલની, નારગોલ કે નારગેલ શું કહેવાય, નારગોલ બરાબર, નારગોલ એની રમત રમાય, એક નાગોલિયો બીજું આમ ડબકલા મૂકે સાત ગોઠવવાના. હા, પછી આ બાજુ થોડા છોકરા ઉભા રહે, બીજી બાજુ થોડાક છોકરા ઉભા રહે, હાથમાં દડો લઈ અને પછી એને આંટવાનું, એ પડી જાય પછી પાછા દોડતા દોડતા આવીને એને ગોઠવી દેવાના ત્યાં સુધી દાવ લીધા કરે. હવે મારું એવું હતું કે હું દોડી ન શકું. અચ્છા. મારી શારીરિક ક્ષમતા એટલી હતી નહીં. પ્રાઇમરી સ્કૂલમાં હું હતો ત્યારે તો બહુ દુબળો ને કંઈ આમ હું રમત ગમતમાં કંઈ રસ લેનારો જ નહીં એવો હતો પ્રાઇમરી સ્કૂલમાં. પણ આમ તળપદ ભાષામાં કહું તો આંટુકાળ હતો, નિશાન બરાબર લઈ શકતો. એટલે બધા છોકરાઓ મારી આજુબાજુ ઊભા રહે, મને દડો આપે અને કહે કે અને આંટી જાય અને પછી હું ઘા કરું અને નારગોળ પાડી દઉં, પહેલાં જ ગાય એ પાડી દઉં, પછી બધા દોડે કારણ કે પેલા સામેવાળા હોય એને ઢબકલા ચડાવવા માટે આવે, હું દોડી ન શકું. તો એ જે પેલો છોકરો હતો મારી સાથેનો એક જાડીયો, એ મને ઊંચકે, મને લઈ જાય, મને ઊંચકીને દોડે અને એક ખીજડાનું ઝાડ હતું એને નીચે મને ઊભો રાખી દે, પછી હું એમ ઊભો ઊભો જોયા કરું. ત્યારથી મને એમ થતું કે નિશાન હું લઉં છું અને રમે છે બીજા બધા, દાવ એ બધા લે છે, હું જોયા કરું છું. ત્યારથી મને આ દ્રષ્ટાનો ખ્યાલ આવ્યો કે કોઈક જોનારું છે. આપણે દોડા દોડી કર્યા કરીએ છીએ અને નિશાન ક્યારે લેવાનું છે, કોણે લેવાનું છે, એની ક્યાંક કોઈક જગ્યાએ એની ડિસિપ્લિન હોવી તો જોઈએ. આ બધી આખી વસ્તુઓ આમ અંદર ધીરે ધીરે એના અનુસંધાનો આ બધું સૂક્ષ્મ ચિત્તમાં પડ્યું હોય. આપણી બહારની જે ગતિવિધિઓ હોય એ રેશનલ હોય, એની સાથે તમે ભાષાનો વ્યવહાર કરી શકો, એની સાથે ગણિત માંડી શકો, એના કોષ્ટકો રચી શકો, એના લેખાજોખા કરી શકો, પણ સમાંતર અંદર જે ચાલતું હોય એ એટલું ઊંડું, એટલું ગંભીર હોય જે તમને આખું તત્વની દિશામાં પ્રેરી જાય અને તમને આ શું છે એવો પ્રશ્ન સતત કરતા કરી, એવું જ્યારે થાય ત્યારે તમને એવી પ્રતીતિ પણ થાય કે તમે એને માટે છો, તમે આના માટે નથી. તો પછી જે કર્યું એ નકામું થઈ જાય અને જે કરવાનું છે એની દિશા ખુલી જાય, ખુલી જાય. આવું થાય. તમે વિનોદભાઈ બાની વાત કરતા હતા કે એ બાલમંદિરના બાળકો સાથે, એમાં તમને પેલું બાળક પૂછવા આવ્યું કે કેટલી વાર છે, તો બા વિશે મારે એટલે જાણવું છે કે જેમ પિતાશ્રીએ વેદ મંત્રો કાનમાં અજાણતા મૂક્યા, એવી રીતે બાની એવી કઈ સ્મૃતિ છે જે તમારી ભેગી આજે પણ હોય? એક બહુ ગીતો ગાતા લોકઢાળમાં, લોકલયમાં, એટલે જ તો કદાચ તમારી કવિતાઓ પણ આજે તમે ગીતો ગાવાનું પસંદ કરો છો. બહુ ઓછા કવિઓ એવા છે કે જે આ સાહસ કરે છે. બહુ મોટો પ્રભાવ બાનો કહી શકાય આ રીતે. પણ એથી વધારે બાની એક મને અત્યારે જે મદદ કરી રહી છે એ બાબત એ છે, એમના બોલવામાં આમ ધાણીફૂટ કાઠિયાવાડી શબ્દો આવે, તળપદ શબ્દો આવે અને ક્યારેક તો એવા આવે કે તમને શબ્દકોષમાં ન મળે. હું હોતે ગઈ હતી આમ કે હવે હોતે એવો શબ્દ ક્યાંય તમને શબ્દકોષમાં મળે નહીં. આ બધી જે બોલચાલની જે લઢણો છે, એના જે લય છે, એના જે આવર્તનો છે,
અને એમાં રહેલી જે નાટ્યાત્મકતા છે, એટલું જ નહીં પણ સંપ્રેષણ અને એનું રિસેપ્શન, એ બંનેની જે તાકાત છે, એ તાકાત મને એમની એમની પાસેથી મળી. એટલે મારી ઘણી રચનાઓના પ્રારંભ જે છે એમાં આવી રીતે આમ કેપ્ચર કરી લેવા માટેની એક ડિવાઇસ મેં રચી હોય. મને ભૂલી તો જો, આમ કવિતાની શરૂઆત થતી હોય, તે જ મને તારામાં પૂર્યો એ વાતને કબૂલી તો જો, મને ભૂલી તો જો. તો આવું આવું જે એમના કથનનું સ્વાભાવિક એનો જે ઢંગ હતો, એણે મને ઘણી મદદ કરી. તમે જે પહેલું શિખરીણીની જે વાત કરી, એની અંદર પણ પહેલી જ પંક્તિઓની અંદર બે શબ્દો એવા આવ્યા કે જે સામાન્ય રીતે આપણે ડિક્કો અને આગ્ઞે, તો એ લખતી વખતે તમારે બમણો ઘ લખવો પડે, તો આ લગભગ ન વપરાતા, ન બોલાતા, બરાબર ને? મને એક રોમાંચ એ પણ થતો, તમે પૂછો એટલે મને યાદ આવે છે, હાજી, કે જે શબ્દ ક્યારેય તમે બોલ્યા ન હો એ પહેલી વાર બોલો, અથવા જે શબ્દ ક્યારેય લખ્યો ન હોય એ પહેલી વાર લખો, ત્યારે એની એક થ્રિલ આપણને અનુભવાતી હોય છે. જેમ કે હરખ પદુડા એવો શબ્દ મેં જ્યારે પહેલી વાર લખ્યો ત્યારે મને આમ એકદમ આમ કંઈક મજા આવી હતી કે આમ હું આ શબ્દ હું પહેલી વાર લખી રહ્યો છું. બોલ્યા હોઈએ પણ લખ્યો ત્યારે મને એમ થયું કે આ શબ્દ મેં પહેલી વાર લખ્યો છે. એના ઉપરથી હું એવું વિચારતો થયો કે કોઈએ મને ક શીખવ્યો હશે સૌથી પહેલાં, હું શોધું છું એ ક મને કોણે શીખવ્યો, એને જે મને આખી બારાક્ષરીમાં અત્યારે લઈ જાય છે, જેના દ્વારા હું કવિતામાં જઈ શકું છું, કે જેના દ્વારા હું અત્યારે મારે જ્યાં જવું છે ત્યાં ભાષાના માધ્યમથી જઈ શકું છું. પણ એ ક જ્યારે મેં પાડ્યું હશે ત્યારે મને કેવી કેવી એની એની ફિલિંગ કેવી આવી હશે. પ્રારંભનો જે આ અનુભવ છે ને, એ મારા માટે અકાટ્ય એવો અનુભવ છે, અને એ સર્વાધિક આપણને પ્રસન્ન કરે એવો હોય છે, અને એ રહસ્યમાં મૂકી દેનારો હોય છે. હવે તો ઠીક છે કે થોડી બુદ્ધિ આવ્યા પછી કે ભાષા ગયા પછી આપણે આ બધું ઓબ્ઝર્વ કરતા થયા, અને હવે તાજું જન્મેલું બાળક જે રીતે આગળ વધતા વધતા કેવી રીતે મૂળ પ્રવાહમાં ભળી જાય છે એ જોઈ શકીએ છીએ, પણ આપણો પોતાનો એ દિશાનો જે અનુભવ છે એ ઘણો રોમાંચક આપણને લાગ્યો હોય છે એ વખતે. વિનોદભાઈ, આપણો આ દીર્ઘ સંવાદ પોણી કલાક પસાર કરી ચૂક્યો, અને એટલું બધું રસપ્રદ રીતે વાત કરી આપણે, પણ મને એક નટશેલ એવું મળ્યું કે અત્યારે જે રીતે શબ્દોનો આખો વ્યાયામ કરવામાં આવે છે, એની બદલે રાઇટ ફ્રોમ ધ વેરી બિગિનિંગ, પહેલા દિવસથી જ તમારી શબ્દોના લખવા વિશેની કે ઉચ્ચારવા વિશેની જાગૃતતા એ ક્યાંક તમને બરાબર મળેલી છે, અને એ ગિફ્ટ છે, એ ઈશ્વરે આપેલી બહુ મોટી ભેટ છે. કારણ કે હમણાં જે તમે હરખપદુડો શબ્દ વાપર્યો, તો એ તમે કહ્યું, મને એમ થયું ગેસ આ પહેલી વાર, મને એવું લાગે છે કે એટલી બધી સભાનતાથી શબ્દો લખાતા હોય કે બોલાતા હોય એવું અત્યારે રહ્યું નથી. એટલે તો શબ્દ અત્યારના સંગ્રામ સુધી જાય છે, શબ્દમાંથી સંવાદની બદલે વિવાદ થાય છે, અને પછી બીજે દિવસે કહેવું પડે છે કે હું એવું બોલ્યો નથી. જો એ સભાનતા કે જાગૃતતા હોત તો બીજા દિવસનું સ્ટેટમેન્ટ ન આવત ને કાં પહેલા દિવસનું ન. એટલે આપણે એમ કહીએ ને કે આશીર્વાદ પ્રાપ્ત વ્યક્તિને જ આટલી જાગૃતતા હોય. હવે એ વડીલોના કે સરસ સંયોગના કે સરસ મજાના બધી મથામણો છે, હા, એમાંથી સાથેની બધી મથામણ. પણ વિનોદભાઈ, એ મથામણ કરવા માટેની એક તત્પરતા દરેકમાં તો હોતી જ નથી. મારું તો અંગત ઓછું એના વિશે વિવેચન છે, છતાં માનું છું કે સર્જન કરનારો માણસને આજ સાંજ સુધીમાં એક સર્જન કરી જ નાખવું છે, એટલી બધી દોડીને લોકોને રચના કરવાની વાત તો એ છે ભદ્રવ્યભાઈ કે ભાષા પોતે જ સર્જન છે, અને કવિની મર્યાદા કહો તો મર્યાદા એ છે કે એને ભાષામાં જ કામ કરવાનું છે. એનો અર્થ એ થયો કે એને સર્જનમાં સર્જન કરવાનું છે, એને નવું કશું નથી કરવાનું. કોઈ શિલ્પી હોય તો પથ્થરમાં શિલ્પ રહેલું છે એને શોધી કાઢવાનું હોય છે, પથ્થરમાંથી શિલ્પ બનાવવાનું નથી, નકામો ભાગ કાઢી નાખે એટલે એ શિલ્પ એને મળી જાય છે. સાચી વાત છે.
પણ ભાષા તો પોતે જ એક શિલ્પ છે, જે ભાવમાંથી તમે રચેલું છે, ભાવને અભિવ્યક્ત કરવા માટે તમે રચેલું છે. કાલિદાસ શકુંતલાની વિદાય વખતે જે લખે એ શબ્દો કરુણ છે, તો એ કરુણ એ ભાવ થયો, પણ એ શબ્દો લખાયા એનાથી કરુણતા અનુભવાય, તો જે લખાયેલા શબ્દો છે એ શબ્દોનું શિલ્પ છે. તો હવે એમાં શું કરવાનું? એ શબ્દો જે હું ને તમે બોલીએ છીએ એ શબ્દોમાં શું કરવાનું? એ શબ્દો પોતે જ સર્જન છે, તો શિલ્પમાં શિલ્પ કરવાનું એમ થયું ને આ તો. યસ, એટલે આ જરા એ અર્થમાં જુદી વસ્તુ છે બીજી કલાઓ કરતાં, સાહિત્યની કલા. કવિશ્રી વિનોદ જોશી સાથે આપણે સંવાદ કરી રહ્યા છીએ, અને આપણને અહેસાસ થયો છે કે કવિશ્રી પ્રાધ્યાપક કવિ વિનોદ જોશી છે, કારણ કે આપણે ભાષાશાસ્ત્ર અને શબ્દ સાથેની નિસ્બત, પાક્કી નિસ્બત એમના જીવનમાં ભાળી રહ્યા છીએ. વિનોદભાઈ, આપણે જે વાત કરી પહેલી કવિતા રચાણાની, કુમાર એ સમયમાં એટલું મોટું નામ ધરાવતું હતું, પ્રતિષ્ઠિત હતું, કે એમાં તમારી કોઈ કૃતિ સ્વીકારાય એ એક નાનકડો એવોર્ડ ગણાય એટલું બધું. એમાં બચુભાઈએ પહેલી કવિતાને સ્થાન આપ્યું, પણ આખું મોસાળનું જે વાતાવરણ મળ્યું એણે કૌશલ્યની દ્રષ્ટિએ પણ વિનોદભાઈને બહુ બધા ઘડ્યા છે. અને હું જાણું છું કે માત્ર ખેતરમાં કામ કરવું જ નહીં, ઘરના ફર્નિચરથી લઈને બારી દરવાજા સુધીનું કામ આજે પણ વિનોદભાઈ પોતાના બંગલામાં પોતાની રીતે જ કરે છે. મને બહુ ગમે છે આ પ્રકારના કામ કરવા. ઘડિયાળ ખોલવા માટેના નાનામાં નાના સ્ક્રૂડ્રાઈવરથી માંડીને મારા ઘરે આજે પણ કોષ, કોદાળી, પાવડા સહિતના સાધનો તમને મળી શકે. જાતભાતના પેચિયા, પાના, પકડ, અમુક પ્રકારના દેશી વિદેશી, આ બધું મને બહુ ગમે. હું ઇલેક્ટ્રિક વાયરિંગના કે ટ્યુબલાઇટ ને બલ્બ ને પંખા ને આ બધા બદલવાના ને રિપેર કરવાના ને એવા નાના મોટા કામ હોય એ જાતે કરી લો. અચ્છા, કારમાં પણ કંઈ નાનું મોટું કશું બગડ્યું હોય તો કોઈને બોલાવું નહીં, જાતે કરી લો. પ્લમ્બર કામ પણ જાતે જ કરી લો. કૂતરા પાના ને વાંદરા પાના ને આવું બધું હોય, અને કઈ કપલિંગ ક્યાં લગાડવાય ને કયા બેન્ડથી કઈ દિશામાં પાઇપને લઈ જઈ શકાશે બધું જાણતો હોઉં હું. એટલે મને આવું ગમે. અને ખબર નહીં, મારી કવિતામાં તો લોકો એવું કહે છે કે બહુ બધા નાજુક ભાવો આવે છે, પણ આ પ્રકારના બધા જડ ભાવ, જડતા વાળા ખેલ પણ હું કરું છું. સ્વાભાવિક, સહજ મને ગમે છે. કદાચ મને એમ છે કે રોજબરોજના જીવનમાં આ બધા જે જડ પ્રક્રિયાઓ થાય છે એમાંથી બચેલી જે નાજુકતા છે. મને વેરાયટી ગમે છે ભદ્રભાઈ. હું હંમેશા એવું વિચારતો રહ્યો છું કે એકાંગી બનવું એ બહુ મોટો અભિશાપ છે. થોડા વખતમાં તમને એવું લાગવું જોઈએ કે હવે તમે કંઈક નવું કરી શકો એવી તમારી દિશા તમે ખોલો, અને જો એ ન થઈ શકે તો મને એ બધું એકવિધ લાગવા માંડે, મોનોટોનસ લાગવા માંડે. મારી કવિતામાં પણ મેં એવું કર્યું છે. પ્રારંભે જે પ્રકારના મેં ગીતો લખ્યા અને એનાથી એક મોહિની રચાઈ આવી, તો હું સાથે સોનેટ પણ લખતો હતો કે જુદા પ્રકારનો એક ભાષાનો આયામ એના વડે હું ખોલી શકું. તો ગીત અને સોનેટ એવી રચનાઓ, તો મને થયું કે હું ગઝલો લખું. અમૃત ગાયલના બહુ નિકટના પરિચયમાં આવવાનું બન્યું ને ગઝલો લખવાથી હું પ્રેરાયો, તો ગઝલો પણ લખી.
એમ થયું કે હવે આમાંથી બહાર નીકળવું છે. તો શિખંડી દીર્ઘકાવ્ય લખ્યું સંસ્કૃત વૃત્તોમાં આખું ત્રણ સ્વર્ગનું. એ થયા પછી પણ એમ લાગ્યું કે હજી કંઈ જુદી રીતે કશુંક અજમાવવું છે. તો તુંડિલ તુંડિકા એવી એક પદ્યવાર્તા 18મી સદીમાં શામળે પદ્યવાર્તાઓ લખેલી, તો એ શૈલીને એ મોડેલને મેં અપનાવ્યું અને એમાં નવી આપણી આધુનિક એવી વાત મેં લખી. એ લખાયું પછી મને થયું કે હું હવે જરા જુદી રીતના ગીતો લખું, વિચાર જેમાં કેન્દ્રમાં હોય, ભાવથી ઇતર કોઈ એવો પ્રદેશ ખોલું. તો મેં એવું કર્યું. એ કરતાં કરતાં પણ મને એમ લાગ્યું કે હજી જે કંઈ વ્યક્ત થવા મથી રહ્યું છે એ કોઈ બહુ બહુ મોટું ફલક માગે છે. તો સૈરંધ્રી લખ્યું સાત સ્વર્ગમાં અને અદ્ભુત કર્યું. એટલે મને આવા શિફ્ટિંગ ગમે છે. એટલે જે સર્જનમાં છે એ જ મારા વ્યક્તિત્વમાં પણ છે. મને મૈત્રી ગમે છે, નવા નવા મિત્રો કરવા ગમે છે, બધાની સાથે હું બહુ જુદી જુદી રીતે બધું પામું છું અને એ રીતે મને એમ લાગે કે હું સમૃદ્ધ થતો જાઉં છું. જીવન મને બહુ ટૂંકું લાગે છે. મને હંમેશા એવું થયા કરે છે કે ઊંઘ આપી છે એ બહુ ખોટું થયું છે, એટલા વર્ષો આયુષ્યના કપાઈ જાય છે. મેં તમને કહ્યું કે આયુષ્યના શરૂઆતના જે 4-5 વર્ષ છે એ તો જીવા એટલું જ, બાકી કંઈ એ મળ્યા નથી. એની તો ખબર જ નથી આપણને કે એમાં આપણે શું કર્યું એમ. એટલે 50 વર્ષ જીવ્યા હોય તો આમ તો 45 વર્ષ જ જીવ્યા છે. એમાંય તમે ઊંઘને બાદ કરો, બપોરે ઊંઘતા હો તો એ પણ બાદ કરો, ને એ બધું એમ કરતાં કરતાં પાછળ જે સમય રહે છે. એટલે હું એવું વિચારું કે તમે જેને સમય આપો છો, એટલે કે જે પ્રવૃત્તિને, જે વ્યક્તિને, જે પરિસ્થિતિને, એમાં તમે નિવેશ કરો છો, યુ આર ઇન્વેસ્ટિંગ સમથિંગ. તો જે ઇન્વેસ્ટ કરીએ એનું આપણને વળતર મળવું જોઈએ. જ્યાં સુધી એનું વળતર ન મળે ત્યાં સુધી તમારો નિવેશ નકામો છે. તો મારી 2 મિનિટ કોઈ જગ્યાએ ખોટી પસાર થઈ ગઈ તો એ તો મને પાછી મળવાની નથી. તો એ ગઈ, એ 2 મિનિટે મને શું આપ્યું, તો એનું મારે મન વજૂદ હોવું જોઈએ. આવું મને સતત લાગ્યા કરે. એટલે મને કંઈ ને કંઈ કશું કર્યા કરવું ગમે. આળસ પણ એનો જ એક ભાગ છે. હું ઘણી વાર આળસ પણ કરું, કશું જ નથી કરવું એમ, યાદ રાખીને કુછ નહીં કરતે યહી કામ કિયા કરતે હૈ, જિંદગી જીતે નહીં ફિર ભી જીયા કરતે હૈ. આવું પણ વલણ ઘણી વાર મને એમ થાય કે કશું જ નથી કરવું, એવું કશું નહીં કર્યાનું મારી અંદર શું હું ઇન્વેસ્ટ કરી શકું છું. જે કંઈ મળ્યું છે એ જ મળ્યું એમ ના ગણાય. જે કંઈ મળ્યું છે એ જ મળ્યું એમ ના ગણાય, એ પણ મળ્યું ગણાય કે કંઈ પણ મળ્યું નહીં. એટલે આ એક સામાછેડાનું સત્ય છે. પણ તમારો કેમેરા એની સામે હોવો જોઈએ કે તમે આ રીતે આ આખી વસ્તુને ઓબ્ઝર્વ કરી રહ્યા છો કે તમારામાં ઇમ્બાઇબ કે ઇમ્પોઝ કરી રહ્યા છો, તો એનું મૂલ્ય તમારે મન વધી જાય. આ બધા કૌશલ્યો તો આપોઆપ જ તમે પામ્યા છે ને, ઘરકામમાં બધી વસ્તુઓ કરવી કે કાર સુધીનું બધું ઠીકઠાક કરી લેવું, રુચિ એ રુચિ. અચ્છા, રુચિ એના માટે ને કોઈ ના, એવું કંઈ નહીં. પણ મને એમ થયા કરે કે સ્વાવલંબન એ બહુ જરૂરી છે. તમારે રાહ જોવી પડે કોઈકની અને કોઈક આવે અને પછી એ કરી આપે. એ દરમિયાન જો તમે તમારા કૌશલથી જો તમે એ કરી શકતા હો તો એ કરવું જોઈએ. આવી એક સમજણ, આમ સમજણ તો છે ને એક લાદેલી વસ્તુ છે. આપણે કંઈ સમજણ સાથે જન્મ્યા નથી હોતા. સમજણ તો આપણને આપવામાં આવી છે, પણ અંદરનું કોઈ તંત્ર જ્યારે એ આખી વસ્તુને સ્વીકારવા લાગે છે ત્યારે પછી એ તમારા જીવનનો એક ભાગ બની જાય. એ કદાચ એવું કંઈ થયું હશે એમ. આ બધું જે મળ્યું હતું એના આધારે જ માસ્ટર એમએ ગુજરાતી કર્યું ને એવું બન્યું હોય? મારે શું ભણવું, કયો વિષય રાખીને ભણવું એની મને કોઈ સમજ નહોતી. પણ આ કુમારમાં કવિતા છપાઈ એટલે કોલેજમાં હું જ્યારે ગયો ત્યારે અમારા અધ્યાપક ઉપેન્દ્ર દવે, બહુ વિદ્વાન માણસ અને સંસ્કૃતના પણ એટલા જ જ્ઞાતા, એમને થયું કે આ છોકરો છંદમાં, સંસ્કૃત છંદમાં કવિતા લખે છે તો એ ગુજરાતી વિષય રાખે તો સારું. તો મને એમણે
પ્રેર્યો કે તારે ગુજરાતી રાખવું જોઈએ. મેં કહ્યું એક તો ગુજરાતી રાખીશ, મને કંઈ ખબર નહીં કે ગુજરાતી વિષય રાખવો કે ના રાખવો એવું કોઈ ધોરણ નહોતું, પણ મેં ગુજરાતી વિષય રાખ્યો. પછી મનોવિજ્ઞાન ગૌણ વિષય તરીકે મેં પસંદ કર્યો, એમાંય કંઈ શા માટે રાખવું એવું એવું કંઈ એમાં કારણ નહોતું. તો સંસ્કૃતના અધ્યાપક હતા, એમણે કહ્યું કે ગુજરાતીની સાથે સંસ્કૃત મેચ થાય એટલે સંસ્કૃત રાખવું જોઈએ, તો સંસ્કૃત એમ. પછી અમારો એક મિત્ર હતો, એમ કહેતો કે આ કોઈ પૂછે કે તમારે કયા વિષયો, તો ગુજરાતી સંસ્કૃત એમ કહીએ તો આમ મજા ના આવે બોલવાની, એના કરતાં આમ ઇકોનોમિક સાયકોલોજી એવું બોલીએ ને તો આમ જરા આમ આપણો દમામ લાગે. એટલે હું ત્યારે આમ થોડોક મોળો પડી જતો એની સામે, મને એમ થતું કે આમ ઇકો સાયકો એમ એ બોલે ત્યારે મારું આમ ગુજરાતી સંસ્કૃતિ આમ જરાક નબળું પડે. પણ હવે મને સમજાય છે કે મારી રુચિની દિશામાં જ હું અનાયાસ રીતે જ આમ. ભાવનગરમાં એ ભણ્યા તમે? હું ભણ્યો બોટાદમાં, બોટાદકર કવિશ્રી બોટાદકર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, એમાં હું ગ્રેજ્યુએટ થયો. એ ગાળામાં નવનિર્માણ આંદોલન થયેલું ગુજરાતમાં, માસ પ્રમોશન અપાયેલું ત્યારે. મેં માસ પ્રમોશન નહોતું સ્વીકાર્યું એ વખતે, ઓપ્શન આપેલું કે કોઈને પરીક્ષા આપવી હોય તો આપી શકે, પણ જે પરિણામ આવે એ સ્વીકારવું પડે. કે મને કોલેજમાંથી એવું કહેવામાં આવ્યું કે નાપાસ પણ થઈ શકાય આમાં. મેં કહ્યું કે હું નાપાસ નહીં થાઉં, તો મેં પરીક્ષા આપેલી. માસ પ્રમોશન કોલેજ દરમિયાન સર્જનની પ્રક્રિયામાં વેગ આવ્યો કે એમને વધુ વ્યાપ થયો એવું બન્યું? હા, એ આની સાથે જ જોડાયેલી ઘટના છે. હા, માસ પ્રમોશન મળ્યું, મેં ન સ્વીકાર્યું, પરીક્ષા આપવાની થઈ પણ બોટાદ કોલેજને પરીક્ષા કેન્દ્ર ન મળ્યું, તો મારે ભાવનગર પરીક્ષા આપવા જવું પડ્યું. હું ભાવનગરમાં કોઈને ઓળખું નહીં, પણ કવિતા લખતો હતો એટલે એમ થયું કે ભાવનગરના કોઈ કવિને ત્યાં જાઓ. નાથાલાલ દવે એમને ત્યાં હું ગયો અને મારી ઓળખાણ આપી. મને કે તમે આવ્યા છો, શું કારણથી અહીંયા એ તો કહો. મેં કીધું કે હું પરીક્ષા આપવા આવ્યો છું. કે રહેશો ક્યાં? એટલે મેં થોડી વાર તો કંઈ જવાબ આપ્યો નહીં, કારણ કે રહેવું ક્યાં એ ત્યારે તો કંઈ નક્કી હતું જ નહીં. પણ મારી ચિંતા એ જોઈ ગયા હોય કે ચહેરો વાંચી ગયા હોય, એમણે એમ કહ્યું કે તમારે અહીંયા જ રહેવા. તો એક કવિના ઘરે હું આ રીતે રહ્યો અને મારી પરીક્ષા ચાલી ત્યાં સુધી રહ્યો. એક અનુભવ કહું તમને, પહેલી રાત્રે જ્યારે હું સૂતો એમના ઘરે, ત્યારે ક્યાં સૂવું એમણે જગ્યા બતાવી, આ પલંગ ઉપર તમારે સૂવાનું. હું તો કોઈ દિવસ પલંગ પર સૂતેલો નહીં, ઘરમાં જ નીચે ગોદડા પાથરી એના ઉપર સૂઈ જવાનું આ જ ટેવ હતી. પલંગ ઉપર ક્યારે સૂતેલો નહીં એટલે મારા ચહેરા પર પાછો ક્ષોભ આવ્યો. તો મને કે કેમ મૂંઝાઓ છો? તો હું કંઈ બોલી ન શક્યો. અને કે આ પલંગ પર ઉમાશંકર જોશી પણ સૂતેલા છે. અચ્છા, પછી હું સૂતો એ રાત્રે અને રાતમાં એક બે વાર મારી ઊંઘ ઉડી ગઈ અને પેલું વાક્ય આમ મારા ચિત્તમાં આવ્યા કરે કે આ પલંગ પર ઉમાશંકર જોશી સૂતેલા છે. એટલે એક કવિના ઘરમાં જેના ઉપર એક કવિ સૂતા હોય એ પલંગ પર મારું સૂવાનું ને આ બધું આમ જાણે મને આમ અંદર એવું ઘુમરાય કર્યું કે મને એવું લાગવા માંડ્યું કે હું કવિ થઈ શકવાનો, હું કવિતા કરી શકીશ. મારી કવિતા અને ત્યારે તો બીજા ઘણા સામયિકોમાં છપાતી હતી એ વખતે, મિલાપ મેઘાણી મિલાપ ડાયજેસ્ટ પ્રગટ કરતા હતા. નવનીત સમર્પણ બંને જુદા સામયિકો હતા, સમર્પણમાં પણ મારું છપાતું અને નવનીતમાં પણ છપાતું. આ બધા સામયિકોમાંથી મહેન્દ્ર મેઘાણી મિલાપમાં મારી કવિતા છાપતા એટલે મને ઓળખતા નથાલ દવે કે બીજા બધા પણ. તો મને થયું કે હવે કવિતા એ મારી સાચી દિશા છે. હકીકતે મારામાં સર્જકતાનું કંઈક બીજ તો પડેલું હશે જ, કારણ કે હું નાનો હતો ત્યારે ચિત્રો દોરતો, ચિત્રો દોરેલા મેં ઘણા ઘણા સરસ ચિત્રો કરેલા, ચિત્રકાર સારો થઈ શક્યો હોત. મારામાં ધૈર્યનો અભાવ હતો, ચિત્રમાં બહુ ધૈર્યની જરૂર પડે. જ્યાં સુધી તમે છેલ્લો સ્ટ્રોક લગાડો નહીં ત્યાં સુધી તમને ખબર ન પડે કે આ શું થઈને ઊભું રહેશે. એટલે એ છેલ્લે સુધી જવા માટે તમારે ઘણું બધું કરવું પડે એટલે એ ન થયું. મારે ગાયક થવું હતું. મેં એક વખત એવો પણ વિચાર કર્યો કે હું સારો ગાયક થાઉં, કારણ કે મારો અવાજ સારો હતો અને ઉચ્ચારો હું સ્પષ્ટ કરી શકતો હતો. તો મને થયું કે આ બધા જે ગાય છે એવું તો હું ગાઈ શકું, પણ દુર્ભાગ્ય હું કોઈ એવી તાલીમ લઈ ન શક્યો. મળે એમ હતી તો પણ હું લઈ ન શક્યો, કારણ કે આ બીજી બધી પરિસ્થિતિઓએ મને એવી રીતે વીખી નાખ્યો કે એમાં હું અંદર જઈ ન શક્યો. એટલે ચિત્ર ગયું, સંગીત પણ ગયું,
હાથમાં રહ્યો શબ્દ અને શબ્દમાં પછી હું આ રીતે આવા પોષણ મળતા ગયા એમાંથી પછી આગળ ચાલ્યું. અને પછી માસ્ટર્સ પણ મેં ગ્રેજ્યુએશન બોટાદગઢ કોલેજમાં કર્યું. પછી હું યુનિવર્સિટી ફર્સ્ટ આવ્યો ત્યારે તો મારે આગળ શું ભણવું એ પણ મને કંઈ ખબર હતી નહીં. ઘરની પરિસ્થિતિ એવી હતી કે કંઈક કામ કરવું પડે, કમાવવું પડે, નાના ભાઈ બહેનો એ બધા, હું મોટો એટલે જવાબદારી મારા ઉપર. તો બીએડ કરું તો સારું એમ મેં વિચાર્યું, એક વર્ષમાં બીએડ થઈ જવાય અને ક્યાંક કોઈ સ્કૂલમાં નોકરી મળી જાય તો પછી આજીવિકા ચાલે અને પછી ઘરનું બધું ભરણ પોષણ વગેરે થઈ શકે ને અનુકૂળતા રહે. પણ કોઈકને પૂછી જોઉં એવું મનમાં આવ્યું. કોને પૂછવું? તો હું ભાવનગર ગયો પાછો. તો હું જ્યારે આ પરીક્ષા દેવા ગયો નવનિર્માણ આંદોલન વખતે, એ વખતે ત્યાં શામળદાસ કોલેજમાં કેન્દ્ર હતું પરીક્ષાનું, હું પેપર લખતો હતો એ વખતે. ત્યાં તખ્તસિંહ પરમાર બહુ ઉત્તમ અધ્યાપક અને એ પરીક્ષાનું કામ સંભાળતા હતા. તો મારી બાજુમાંથી એમ પસાર થાય અને હું લખતો હોઉં એ જુએ, પરીક્ષાના પેપર લખતો હોઉં એ જુએ. પછી એમણે મને કહ્યું કે બહાર નીકળીને મને મળજે. તો હું મળ્યો એમને. તો ક્યાંથી આવે છે? એટલે મેં કીધું બોટાદથી. કંઈ પણ કામ હોય તો મારી પાસે આવજે. તો હું પૂછવા ગયો એમને ભાવનગર કે હું બીએ થયો, યુનિવર્સિટી ફર્સ્ટ આવ્યો, ગોલ્ડ મેડલિસ્ટ છું, મારે બીએડ કરવું છે તો ક્યાં કરું? તો મને કહે તમારે બીએડ ન કરાય, તો એમએ કરાય. મેં કીધું એમએમાં બે વર્ષ લાગે, બે વર્ષની મારી ધીરજ નથી. કે બીએડ કર્યા પછી તરત નોકરી મળી જશે એવું કોણે કીધું? એમાં બે વર્ષ લાગી ગયા તો આ તર્ક મને ગળે ઉતર્યો. મને કે આજે છેલ્લો દિવસ છે અને એડમિશન લઈ લો. હું તો કંઈ માર્કશીટ કે કશું લાવ્યો જ નથી. તો કોરી માર્કશીટ જેમાં ખાના પાડેલા હોય એમાં મને કે તમે માર્ક્સ લખી નાખો. મેં માર્ક્સ લખ્યા. એ પ્રિન્સિપાલ હતા એ વખતે એટલે એ ટ્રુ કોપી કરવા માટે અધિકૃત હતા. એમણે નીચે સહી કરી સિક્કો મારી દીધો અને કહે જાઓ આજે છેલ્લો દિવસ છે ફી ભરવાનો, હું તમને પૈસા આપું, એમએની ફી ભરી દો. આમ મારું એમએમાં એડમિશન થયું. એટલે મને એ વખતે બે વસ્તુ શીખવા મળી. એક તો આ એવી વ્યક્તિ મને કહે છે કે જેને મારો કંઈ ખાસ પરિચય નથી, બીજું એ વ્યક્તિ મારી પાસે આ માર્કશીટના માર્ક લખાવીને એમાં સહી કરે છે કે જેને મારા આ માર્ક્સ સાચા છે કે ખોટા એની ખબર નથી. તો જો માણસ ઉપર આટલો ભરોસો મૂકી શકાતો હોય તો જીવનનું આ સૌથી મોટું શિક્ષણ છે. આ હું પામ્યું એમની પાસેથી. અને મેં ત્યારે નક્કી કર્યું કે હું કોઈને પણ ભવિષ્યમાં હું કોઈ આવી પરિસ્થિતિમાં આવીશ ત્યારે સહી કરવાની કોઈ ના નહીં પાડું. અને મેં નથી પાડી ના. આ હું શીખ્યો એમની પાસેથી. તો એમએમાં હું આવી રીતે દાખલ થયો. એ વખતે રાજકોટથી ઈશ્વરભાઈ દવે, ત્યાં ગુજરાતી ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ હતા, એ ભાવનગર આવતા અને અમારા પાંચ એક વર્ગો લેતા એક ટર્મમાં. એમને થયું કે આ છોકરો ત્યાં હોય તો સારું. તો હું પછી રાજકોટ મને લઈ ગયા. ત્યાં હોસ્ટેલમાં મારી વ્યવસ્થા કરી આપી પછી ત્યાંય હું યુનિવર્સિટી ફર્સ્ટ આવ્યો. ભણવામાં હું સારો છું એવી મને મોડી મોડી ખબર પડી. પહેલેથી જો ખબર પડી હોત તો વધુ સારો હોત. પણ કેટલીક વસ્તુઓ મોડી જાણવા મળે એ સારું હોય છે એમ મને અનુભવે લાગ્યું. અને પછી તરત જ હું ભાયાવદર કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયો. મને ખોટો ઇન્ટરવ્યૂ કોલ મોકલાઈ ગયેલો. હું એમએ નહોતો પણ પરીક્ષા પેલી છાપામાં જાહેરાત આવી એટલે મેં અરજી કરી દીધેલી. તો ત્યાંથી બધાને જે ઇન્ટરવ્યૂ કોલ મોકલાતા હોય એમને મારું સરનામું ઓડફેટે ચડ્યું હશે. તો મને પણ ઇન્ટરવ્યૂ કોલ મોકલાઈ ગયો. એમએની પરીક્ષા આપીને હું જ્યારે બોટાદ ઘરે પાછો જતો રહેલો ત્યારે વન ફાઇન મોર્નિંગ કોલ લેટર આવ્યો ઇન્ટરવ્યૂ માટેનો. તો ભાઈ આ વધારે ક્યાં આવ્યું છે મને ખબર નહોતી. નકશામાં જોયું, ગયો, ઇન્ટરવ્યૂ આપ્યો. એ લોકોને ખબર પડી કે આ ખોટો આવી ગયો છે પણ ઇન્ટરવ્યૂ લઈને એને રાજી રાખીએ. પણ ત્યાં જે મેનેજમેન્ટના માણસ હતા એ બહુ મારાથી ખુશ થયા અને એમણે પેનલને કહ્યું કે અમારે આ ઉમેદવાર છે એને લેવા છે. પેનલે કહ્યું કે યોગ્ય અત્યારે પાત્રતા ધરાવતા નથી, એમ નથી તો ન લઈ શકાય. તો કે એને એવો ઓર્ડર આપણે આપીએ કે એનું પરિણામ આવે પછી આપણે એમને હાજર કરીએ. અત્યારે એને પસંદ કરી લો. તો કે પસંદ પણ ન કરાય તો કે ખાસ કિસ્સામાં કરો. પછી કંઈ એવું કર્યું એમણે. અચ્છા. એટલે લગભગ 22 દિવસ મેં એમને એમ વગર પાત્રતાએ એમએ થયા વગર વિદ્યાર્થીઓને ભણાવ્યું હતું અને આ રીતે મારી કારકિર્દીની શરૂઆત થઈ. ભાયાવદર કોલેજથી બીજા જ વર્ષથી તો હું ભાવનગર
કોલેજમાં આવી ગયો. ભાવનગર કોલેજમાં પણ મેં પછી 9 વર્ષ કામ કર્યું અને પછી યુનિવર્સિટીના ગુજરાતી ભાષા સાહિત્ય ભવનમાં પ્રોફેસરના અધ્યક્ષ તરીકે હું જોડાયો. ભાવનગર કઈ કોલેજમાં? ભાવનગરમાં કાપડિયા મહિલા કોલેજ. અચ્છા. એમાં હું જોડાયો હતો. પણ ભાયાવદર કોલેજમાં જ્યારે હું હતો ત્યારે મારા કરતાં વિદ્યાર્થીઓ વયમાં અને કદમાં પણ મોટા હોય એવા હતા, એટલે એમને હું અધ્યાપક છું એવું ખાસ મને ઓળખી ન શકે. એટલે ત્યારથી પછી મેં આ પહેરવાનું શરૂ કર્યું કે હું જરા જુદો પડું કે જેથી એમને ખબર પડે કે આપણને ભણાવનાર માણસ છે. એટલે હું વર્ગમાં જાઉં ત્યારે મને કોણીઓ મારતા પહેલાં, પછી એમને ખબર પડી ગઈ કે ઠીક આ તો આપણને ભણાવનાર છે. તો પછી અને હું જે પ્રકારે જે વાક્ય રચનાઓ જે પ્રકારના ઉચ્ચારો વગેરે કરતો તો એનાથી એ બહુ પ્રભાવિત થતા હતા, કારણ કે ત્યાં આ રીતે બોલનાર અગાઉ કોઈ આવ્યું નહોતું અને ઉચ્ચારોમાં તો મારે કોઈ. અને વિસ્તાર પાછો અમુક નિશ્ચિત કોમ સાથે જોડાયેલો છે એટલે ઉચ્ચાર શુદ્ધિ ને એવું પણ કે કઈ સાંભળ્યું ન હોય. હું તો રેડિયોમાં એ વખતે એપ્રુવ ડ્રામા આર્ટિસ્ટ તરીકે કામ કરતો હતો જ્યારે ભણતો હતો ત્યારે, અને રેડિયોના માધ્યમ સાથે પણ મેં ઘણું ઘણું કામ કરેલું. મારો શોધ વિષય પણ રેડિયો નાટક રહ્યો છે પીએચડીનો, એટલે મારા ઉચ્ચારણોથી એ બધા બહુ પ્રભાવિત થતા હતા. અને હું વખાણ શબ્દ બોલવાને બદલે પ્રશંસા એમ બોલું તો એમને લાગતું કે આ કંઈક કોઈ બીજી ભાષાનો શબ્દ સાંભળી રહ્યા છીએ અને બધાને બહુ મજા આવતી. ત્યારથી જ મને આમ એવું લાગે કે ભાષા છે ને એક પ્રકારની ક્રીડા છે અને એની મોહિની એવી છે કે તમે કોઈને પણ તમારી ઊંડાણમાં ભાષાથી લઈ શકો. તમારામાં વિચારોની સમૃદ્ધિ હોવી જોઈએ અને પછી જો ભાષા એને અનુકૂળ થઈ જાય તો તમારી અભિવ્યક્તિને ચાર ચાંદ લાગી જાય. ડોક્ટરેટ ક્યારે કર્યું તમે? 1980માં 24 વર્ષની વયે મેં ડોક્ટરેટ કર્યું. એટલે ભાવનગર જ કર્યું? ના, હું એટલે હું ત્યારે અધ્યાપક હતો પણ ડોક્ટરેટ કર્યું મેં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજકોટ, ડોક્ટર ઈશ્વરલાલ દવેના માર્ગદર્શન છે જેમણે તમને રાજકોટ આવવા માટે જેમણે મને રાજકોટ આવવા પ્રેર્યો હતો. કેવા નિમિત્ત બનતા હોય છે કેટલીક વ્યક્તિઓ. ઘણીવાર મને એમ થાય કે કંઈ વિચાર્યું નહોતું શું થવું, કોઈ રસ્તો નહોતો કે જ્યાં જઈ શકાય, કોઈ એવી પરિસ્થિતિ નહોતી કે ઘણું બધું ભણી શકાશે એવું વિચારી શકાય. હું SSCમાં હતો, બાપુજી નિવૃત્ત થયા, 52 રૂપિયાનું પેન્શન અને એમાં 5 વ્યક્તિઓ 6 વ્યક્તિઓ ઘરમાં હોય એનું ભરણ પોષણ અને ભણવાનું ને આ બધી પરિસ્થિતિઓમાંથી રસ્તા મેં ટ્યુશનો પણ કર્યા છે. હું જ્યારે ભણતો હતો ત્યારે બોટાદમાં અમારું જે ઘર હતું મસ્જિદ વિસ્તાર હનુમાન ગલી એવું અમારું બોટાદનું સરનામું છે, તો મસ્જિદના મદ્રેસામાં હું ભણતો હતો. એ વખતે અંગ્રેજી શીખવવા જતો ત્યાં વિદ્યાર્થીઓને, મદ્રેસાના વિદ્યાર્થીઓને, અને મહિને 60 રૂપિયા મને આપતા. તો આવું કરતાં કરતાં પુસ્તકો ને ફી ને અને ઘણાને ખબર પણ હતી કે મારે આ પ્રકારની મુશ્કેલી છે તો એ મદદ પણ કરતા હતા. બોટાદકર કોલેજના આચાર્ય રામદાન ગઢવી એમણે પણ મને ઘણું ભણવામાં મદદરૂપ થવાય એવું કર્યું. તો આ રીતે ગાડી ચાલી અને મને જિજ્ઞાસા તો હતી જ. હું કદી વર્ગમાં ક્યારેય લખતો નહીં, સાંભળતો જ, માત્ર સાંભળતો. અને પરીક્ષા વખતે પાઠ્યપુસ્તકો ઉપર આમ ઉપર છલ્લી એક નજર ફેરવી દેતો બસ, અને હું પેપર આપવા જતો. અને હું યુનિવર્સિટી ફર્સ્ટ, દરેક વર્ષે હું યુનિવર્સિટી ફર્સ્ટ આવ્યો છું એનું ગુમાન નથી, પણ મને ખબર છે કે તમારામાં નિસ્બત, નિષ્ઠા, એકાગ્રતા, ધ્યેય અને ગતિશીલતા આ હોય તો પાર પડી જ શકાય છે. આત્મવિશ્વાસ બહુ જ મોટી વસ્તુ છે. અને હું પ્રભાવિત નથી થતો, હું શીખવા માટે અનુરાગ ધરાવું છું. ઉમાશંકર સુંદરમ જેવા દિગ્ગજ કવિઓની સાથે પણ હું રહ્યો છું, સુરેશ જોશી સાથે પણ હું રહ્યો છું, પણ હું એ વિચારતો રહ્યો છું કે બિયોન્ડ સુરેશ જોશી કે બિયોન્ડ ઉમાશંકર જોશી શું છે, વચ્ચે આવતો આ એક પડાવ એ મારે ઓળંગીને ક્યાંક જવું હોય તો મને એમની બીજી દિશાએ કંઈ દેખાઈ રહ્યું છે કે કેમ, આ પ્રકારનું હું સતત વિચારતો રહ્યો. કારણ કે
મને હંમેશા એવું થયા કર્યું છે કે તમે પ્રવાહ પતિત બનીને તો રહી જ શકો, કારણ કે એ તો પ્રવાહમાં ભળી જવાનું છે અને એ તો તમને વહેતો પ્રવાહ છે એ જ લઈ જવાનો છે, તમારે કંઈ મહેનત તો કરવાની જ નથી. પણ તમે થોડા અલગ પડી શકો, તમારો પ્રવાહ રચી શકો અને એ પ્રવાહમાં કોઈ બીજા આવવા મથે અથવા એમ થાય કે ના આ યોગ્ય છે, તો એવું કંઈ જો થઈ શકે તો એ સાર્થક લેખાય. હવે તો હું એવું પણ વિચારું છું કે એ સાર્થક નથી, હવે તો હું એવી એવી પ્રતીતિ સુધી જવા મથી રહ્યો છું કે આ બધા ઉધામ જ છે. આ જે કંઈ કરીએ છીએ એને નિર્માણ કહેતા કે સર્જન કહેતા કે રચના કહેતા મને આજે સંકોચ થાય છે, કારણ કે સરવાળે તમે જે પામ્યા છો એ તો બહારથી જ પામ્યા છો, તમારી અંદરનું તમારું હોવું અને તમને જે સતત પ્રતીત થયા કરતું હોય એને અને આને તમે ક્યારેય આત્યંતિક રીતે જોડી શકતા જ નથી, એ બંનેનું કોઈ કનેક્શન જ નથી. એક એલ્યુમિનિયમનો વાયર છે અને એક કોપરનો વાયર છે, એટલે આમ લાગે છે જોડેલા, પ્રવાહ પણ બેમાંથી પસાર થાય છે, પણ એનું ઢીલા પોચાપણું અને એમની જે ઉર્જા વહન કરવાની શક્તિ ને એ બધું જે છે એ તો બહુ જુદી છે. તમારી આ યાત્રા જે ચાલી અધ્યાપકીય, એ સાથોસાથ કુટુંબ પણ આગળ વિસ્તર્યું, તો તમે વિમલ ભાભી સાથે ક્યારે જોડાણા, એવો કયો સંજોગ હતો? તમે મારી પાસેથી એક બહુ અંગત વાત કઢાવી રહ્યા છો, પણ કહું કંઈ વાંધો નહીં. ઈશ્વરભાઈ દવેએ જ્યારે મને એમ કહ્યું કે તમે રાજકોટ આવી જાઓ, એમએનું બીજું વર્ષ તમે ત્યાં કરો, હવે જે બોટાદ કે ભાવનગરમાં ભણી શકે એવી શક્તિવાળો નહોતો એ વિદ્યાર્થી રાજકોટ અજાણા ગામમાં અને એમએનું છેલ્લું વર્ષ ભણવાનું આ કરવાનું એ કેવી રીતે કરી શકે? પણ વિમલ રાજકોટ હતી. અચ્છા, એટલે અંદરથી કંઈ એવો ધક્કો વાગ્યો હશે મને કે હું આ પાડી દઉં ને મેં પાડી દીધી આ, જેથી કરીને એને મળી શકાય, જેથી કરીને એમની સાથેનો જૂનો પરિચય ત્યારનો. હું બીએ થયો એ વર્ષે અમે, મારો એક સહાધ્યાયી મિત્ર હતો ગની એનું નામ, અચ્છા એ તો અત્યારે બહુ મોટો બિલ્ડર છે અને ઘણી મોટી મોટી સ્કીમો બધી બનાવે છે મકાનોની ને સ્થાપત્યકળામાં નિષ્ણાત થયો છે, તો એણે આમ તો મારું માગું નાખ્યું કહેવાય. પણ એ રાજકોટ હોવાને કારણે મને એમાં જરા રસ પડ્યો કે હું રાજકોટ હોઈશ તો સારું. પણ મેં એ વખતે સંકલ્પ તો કરેલો કે હું જ્યાં સુધી પીએચડી નહીં થાઉં ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. એટલે અમારો 6-1 વર્ષ આ રીતે પરિચય રહ્યો અને પછી અમારા લગ્ન થયા. એટલે રાજકોટ આવવા માટે ઈશ્વરભાઈની સાથે વિમલ ભાભી પણ એક કારણ ખરું. તમારી વાતમાં, કારણ કે એ પણ શિક્ષક બરાબર. વિમલ અમારા લગ્ન થયા ત્યારે એને પીટીસી સુધી અભ્યાસ કરેલો, પછી એને ખબર પડી કે આ કવિને તો સમજવા માટે આપણે ઘણું બધું હજી શીખવું સમજવું જાણવું પડશે, ભાષાની સમજવી પડશે. અને મારું પ્રોત્સાહન હતું આમ તો કે આમ તો એક રીતે તો ગરજ કહેવાય કે હું શું લખું છું એની એને ખબર પડે તો સારું, કારણ કે હું એ વખતે વિવેચનો પણ કરતો અને કાવ્યો તો ખરા જ. તો એણે અભ્યાસ શરૂ કર્યો અને એણે પણ ગ્રેજ્યુએશન કર્યું ગુજરાતીમાં, પછી બીએડ કર્યું, પછી એમએડ કર્યું, એમએ કર્યું. એટલે મારો દીકરો આદિત્ય એવું કહે કે પપ્પાજી તમારા કરતાં મમ્મી વધારે ભણેલા છે, તો મારે કબૂલવું પડે. એટલે આ રીતે અને એ પણ પપ્પાને સમજવા માટે ભણતા ગયા. ભણતર એનું આ રીતે ચાલુ, પણ અમારા સખ્યમાં એ બહુ મદદ કરનારું પરિબળ
પણ બંને પેરેલલ નોકરી કરી એવું કર્યું, સાથે જ નોકરી કરતા રહ્યા. વિમલની નોકરી પ્રાઇમરી સ્કૂલથી શરૂ થઈ અને થોડા વર્ષો શરૂઆતના એને પ્રાઇમરી સ્કૂલમાં ગાળ્યા. એ પછી એણે આ બીએડ એમએડ કર્યું અને એજ્યુકેશન કોલેજમાં અધ્યાપક તરીકે જોડાઈ અને ત્યાંથી જ એણે એ સંપન્ન કર્યું. એટલે અમે ઘણીવાર એવું કહેતા હોઈએ છીએ કે અમે બંને ડોક્ટર ખરા પણ ઇન્જેક્શન વગરના, બંને અધ્યાપક તરીકે જીવનની આખી કારકિર્દી પસાર કરી બહુ જ આનંદથી. વિનોદભાઈ, તમને ભાવનગર યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવન ગુજરાતીના અધ્યાપક, પ્રાધ્યાપક અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, એ જે બે રોલ ભજવવાના હોય, એકમાં વર્ગખંડ હોય અને બીજામાં વ્યવસ્થા હોય, તો ઘણા લોકો એવું નથી પસંદ કરતા હોતા કે ના એ ન ફાવે, ન મજા આવે. તમારા કિસ્સામાં તમે એન્જોય કર્યું કે શું, અને કર્યું તો કેમ કર્યું? મેં કર્યું અને બહુ સારી રીતે કર્યું. એટલા માટે કે મને ક્યારેય હું અધ્યક્ષ હતો ભાષા ભવનનો એવું લાગ્યું જ નથી. નથી એવું અમારા સહયોગી જે અધ્યાપકો હતા એમને લાગ્યું, કે નથી ઓફિસના કર્મચારીઓને લાગ્યું. હું તો હંમેશા શિક્ષક જ રહ્યો છું. બાલ મંદિરમાં ભણાવતો ત્યારે શિક્ષક હતો અને યુનિવર્સિટીમાં ભણાવતો ત્યારે પણ શિક્ષક જ રહ્યો છું. અને હંમેશા મેં એવું જ વિચાર્યું છે કે એક શિક્ષક તરીકે મારું જે કર્તવ્ય છે એ મારું પ્રથમ કર્તવ્ય છે. 40 વર્ષનો મારો શિક્ષણ કાર્યનો અનુભવ છે, 2-4 મહિના હજી એમાં ઉમેરી પણ શકાય. પણ મને ક્યારેય કોઈ વખત કંટાળો ચડ્યો હોય કે મને એમ થયું કે હવે આ ક્યાં ભણાવવાનું, આખી જિંદગી આ જ કરવાનું, એવું મને કદીય થયું નથી. ઉલટાનું ક્યારેક મને આમ માનસિક અસ્વસ્થતા હોય અને હું વર્ગખંડમાં ગયો હોઉં તો હું બહાર નીકળું ત્યારે હું પ્રસન્ન હોઉં, આવું બન્યું છે. બીજું, વહીવટનો જે મામલો છે જેનો તમે નિર્દેશ કર્યો, અધ્યક્ષ તો વહીવટ કરવાનો આવે, પણ અમારા વહીવટો બધા બહુ વિલક્ષણ રહ્યા. એવી રીતે વિલક્ષણ કે મારે ક્યારેય કર્મચારીઓને કે મારા સહયોગી અધ્યાપકોને એવું કહેવું નથી પડ્યું કે તમારો અત્યારે વર્ગ છે ને તમે જાઓ. ઉલટાનું મારે એમ કહેવું પડ્યું છે કે તમે બહુ કામ કર્યું, હવે આટલું પૂરતું છે, રહેવા દો. એટલા બધા એ બધા સક્રિય રહ્યા છે. અમારા ડિપાર્ટમેન્ટમાં હાજરી પત્રક નહોતું. એમ હાજરી પૂર્વી એ જાણે એમના ઉપરનો એક એમના ઉપરનું એક આક્રમણ હોય એવું મને લાગે. પણ તમને કોઈ કુલપતિએ કે નહીં કહ્યું? કોઈ એક્ટ ઓર્ડિનન્સની એવી જોગવાઈ નથી કે જેમાં હાજરી પત્રક હોવું જોઈએ એવું લખ્યું હોય. એમાં એવું લખ્યું છે કે ડિપાર્ટમેન્ટનો વડો હશે એ આ જોવા માટે અધિકૃત છે. તો હું જોઉં છું, હું અધિકૃત છું, હું આન્સરેબલ છું, મને પૂછો હું જવાબ આપી દઉં છું. જો અમારું ડિપાર્ટમેન્ટ વધારે કામ કરતું હોય, જ્યારે પણ તમે જુઓ ત્યારે કંઈક ને કંઈક ચાલ્યા જ કરતું હોય, તો એ વધારે સારું છે કે પછી મર્યાદિત સમયમાં કામ થતું હોય એ સારું છે? અમારા ડિપાર્ટમેન્ટમાં જે અધ્યાપકો રહ્યા મારી સાથે, મહેન્દ્રસિંહ પરમાર, વિપુલ પુરોહિત, એ પૂર્વે ઉષાબેન ઉપાધ્યાય, કે દીપાલસિંહ જાડેજા જે અત્યારે કામ કરે છે, ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, બધા અધ્યાપકો પોતપોતાની રીતે નિસ્બતથી નિષ્ઠાથી કામ કરતા હતા અને ક્યારેય કોઈને કંઈ કશું કહેવું જ નથી પડ્યું. ટાઈમ ટેબલ પણ એ જ બનાવે, મને તો માત્ર આપે ને હું તો સહી કરી આપું, એટલું જ. આ તો હું માત્ર ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ તરીકેની વાત કરું છું, પણ હું યુનિવર્સિટીના બધા સત્તામંડળોમાં રહ્યો છું. એક્ઝિક્યુટિવ બોર્ડમાં હું રહ્યો છું, હું ડીન રહ્યો છું, વારંવાર ડીન રહ્યો છું, કુલપતિ પણ રહ્યો છું, અને ત્યારે મને ક્યારેય એવું નથી લાગ્યું કે હું યુનિવર્સિટી ચલાવી રહ્યો છું. મને એવું જ લાગ્યું છે કે દરેકે કામ કરવું છે, પણ એમને કામ કરવાની એમની મોકળાશ, એમની અનુકૂળતા અને એમના ઉપરનો ભરોસો, છેલ્લે વાત કરીએ એથી વધારે મહત્વની છે, એ જ્યાં સુધી હોય છે ત્યાં સુધી કોઈને કોઈ દિલ દગડાઈ કરવાની કે કશું નહીં કરવાની એવી દાનત નથી હોતી. હોય ક્યાંક, પણ એ પણ માનવીય છે. સર્જનની વાતમાંથી આપણે અધ્યાપનમાં ગયા અને અધ્યાપનમાંથી ફરી પાછા સર્જનમાં આવું કે છેલ્લા 4-5 વર્ષથી કદાચ એક જ રચના માટે વિનોદ જોશી સતત મથતા હતા. એમ કે મથવું એટલા માટે કે
એ જ્યાં સુધી નિષ્પન્ન ન થાય ત્યાં સુધી તો મથામણ જ હોય છે. એ સૈરંધ્રી જે પ્રબંધ કાવ્ય થયું એ કેવી રીતે એક વિચાર આવ્યો કે જેના પાછળ 4-5 વર્ષ આપવાનું અથવા તો લાગી પડવાનું એક અંદરથી ઉમળકો રહ્યો? 4-5 તો તમે ઓછા કહો છો, 10-11 તો મેં પૂરેપૂરા આપ્યા છે અને એથી એ વધારે કદાચ નિંભાળો તો પહેલેથી એ પાકવા લાગેલો હતો. સર્જન મારા માટે ભદ્રાયુભાઈ એવી બાબત છે કે હું જ્યાં સુધી મને સંતોષ ન થાય ત્યાં સુધી શબ્દ પાડું તો મને એ અનુકૂળ ન લાગે. આ એક વાત સૈરંધ્રીની મારા મનમાં એ રીતે વર્ષો સુધી ઘૂમરાતી રહી કે જે દ્રૌપદી જે સૈરંધ્રી બનતી જે દ્રૌપદી મહાભારતમાં હસ્તિનાપુરની મહારાણી તરીકે મુખ્યત્વે આપણે એને ઓળખીએ છીએ, પાંડવ પત્ની તરીકે ઓળખીએ છીએ, એક યજ્ઞકન્યા ઓજસ્વી નારી તરીકે આપણે ઓળખીએ છીએ, એ સ્ત્રી જે એક સત્તાવાહિની છે એ સૈરંધ્રી તરીકે એક દાસી તરીકે વિરાટનગરીમાં મત્સ્ય દેશમાં વિરાટ રાજાની રાણી સુદેશનાની દાસી તરીકે કામ કરતી હોય અને પોતાની ઓળખ વ્યક્ત ન કરી શકતી હોય તો એના ઉપર એ કયો દાબ છે? તો એ અજ્ઞાતવાસ એનો જે છે 1 વર્ષ માટેનો એ દાબ હું આખી મનુષ્ય જાતિના સંદર્ભમાં વારંવાર વિચારતો હતો. આ આખા ગાળા દરમિયાન એ રીતે વિચારતો હતો કે હું જાણું છું, મને ખબર છે કે આમ થવાનું છે પણ હું કંઈ નથી શકવાનું. સહદેવને જે થતું હતું, મને ખબર છે કે મારામાં આ આવડત છે પણ હું આ આવડતનો અહીંયા ઉપયોગ નથી કરી શકવાનો કારણ કે મારી સામે જે તંત્ર છે એ એનું વજૂદ સમજતું નથી. હું જાણું છું કે મારી ઉર્જા ઘણી પ્રચંડ છે પણ એને પ્રગટાવવા માટે કે એને સ્થાનાંકિત કરવા માટે મારી સામે કોઈ જગ્યા જ નથી. તો આનો અર્થ એ થયો કે હું મારી અંદર કેટલું બધું બંધ રાખીને બેઠો છું, એટલે કે બધા પોતાની અંદર કેટલું બંધ રાખીને બેઠા છે અને બધા જે વ્યક્ત કરે છે એ જેટલું વ્યક્ત કરે છે એટલું કોને માટે કરે છે, ક્યારે કરે છે, શા માટે કરે છે, આ બધું હું વિચારતો હતો ત્યારે મને એમ લાગ્યું હતું કે આપણે બીજા વતી જીવી રહ્યા છીએ, આપણે આપણને નથી જીવી રહ્યા. મને એવો ખ્યાલ છે કે ભદ્રાયુભાઈ મને અમુક રીતે ઓબ્ઝર્વ કરે છે અને એ એમને ગમે છે તો હું અમુક રીતે વર્તવા માટે બંધાઈ જાઉં છું અને પછી હું મારી જે મૂળ વ્યક્તિમત્તા છે જેને હું જાણું છું એ રીતે એમની સામે વર્તી શકતો નથી તો હું તો આખો દિવસ આ જ કર્યા કરું છું, એટલે કે બધા આવી રીતે જ કર્યા કરે છે, આમ જ આખી જિંદગી કર્યા કરે છે, તો હું જેને ઓળખું છું એના ઉપર કોઈક દાબ છે. તો આનો અર્થ એ થયો કે એ સૈરંધ્રી કે જે પોતે જાણતી હતી કે પોતે શું છે અને પોતે પોતાને વ્યક્ત ન કરી શકે એવી જે યાતનામાંથી પસાર થાય છે એ યાતના કોઈના ધ્યાન પર નથી આવતી. યાજ્ઞસેનીને જે કંઈ આપત્તિઓ આવી દુશાસન રાજસભામાં લઈ આવ્યો અને કૃષ્ણને ચીર પૂર્યા કે એના 5 પુત્રોને મારી નાખ્યા કે આ બધા જે સંજોગો બન્યા એ બધું બહુ વર્ણવ્યું, બહુ બધી વાતો થઈ છે પણ સૈરંધ્રી રૂપે દ્રૌપદીએ પોતાને ઢાંકીને જે વેઠ્યું હશે એવું આપણે બધા વેઠી રહ્યા છીએ અને એનો તો 1 વર્ષનો અજ્ઞાતવાસ હતો. આપણો તો આખા આખા જીવનનો અજ્ઞાતવાસ છે. સાચી વાત છે. તો આ વસ્તુએ મારી અંદર માળો બાંધ્યો અને પછી મેં 10-11 વર્ષે એ લખવાની શરૂઆત કરી, નાટકના રૂપમાં લખવાનું શરૂ કર્યું. એક અંક લખ્યો પણ મને માફક ન આવ્યું, મને થયું કે આ રીતે બરાબર નથી આવતું. પછી સંસ્કૃત છંદોમાં લખવાનું શરૂ કર્યું, એક સર્ગ લખ્યો એ પણ ફાવ્યું નહીં, છોડી દીધું. હું હતાશ થઈ ગયો, મને થયું કે મને માધ્યમ નથી મળતું, આ હું કેવી રીતે લખું, અંદર તો બધો વલોપાત હતો જ પણ અસ્મિતા પર્વના આયોજન નિમિત્તે મોરારીબાપુને ત્યાં તલગાજેડામાં દર વર્ષે
હનુમાન ચાલીસાનો અને સુંદરકાંડનો જે પાઠ થાય એનો કરણ ધ્વનિ જે જે મને પ્રભાવિત કરી ગયો. અચ્છા, ચોપાઈ એમાંથી જે જે રીતે મારામાં ઝીલાય એ ચોપાઈથી એકદમ હું ધકેલાયો અને આ સૈરંદ્રી આખું ચોપાઈમાં આવ્યું, ચોપાઈને દોહરા તો પકડાઈ ગયું અને એ ચાલ્યું. કાવ્ય તો આખું બહુ ટૂંકા ગાળામાં પૂરું થયું છે કંઈ, અને તમને જાણીને આશ્ચર્ય થશે કે એ કાવ્ય ભારતમાં નથી લખાયું, ઓસ્ટ્રેલિયામાં લખાયું છે. એટલે કદાચ અહીંનો દાબ ત્યાં જવાથી મુક્ત થઈ જવાયું હોય અને એના કારણે કારગત નીવડ્યો હોય એવું પણ બની શકે. પણ આ થયું કોઈ એમાંથી પસંદિત પંક્તિઓ નથી આવતું મને, પંક્તિઓ કંઈ યાદ નથી. હવે તો હું એમાંથી બહાર નીકળી ગયો, ઘણો વખત થયો. 2017માં એ પૂરું થયું, 2018માં એ પ્રકાશિત થયું અને પછી તો એનો હિન્દી અનુવાદ પણ મેં કર્યો, સમશ્લોકી અનુવાદ પણ કર્યો અને હવે એ પ્રકાશિત પણ થશે. એના ઉપરથી નૃત્ય નાટક એ પણ થયું. પણ આ સૈરંદ્રી છે એ પૂર્ણ થયું જ્યારે લખાઈને, ત્યારે એક આત્મીય સંતોષ થયો હતો. બરાબર, ત્યારે ત્યારે તમને એક ક્ષણની વાત કરું. એ જ્યારે પૂરું થયું એ વખતે મને ખબર નહોતી કે આ આ અંતિમ પંક્તિઓ ચાલી રહી છે અને આંખોમાં આંસુ હતા, મારી આંખોમાં આંસુ હતા. અને મારી પત્નીએ વિમલે એ જોઈ લીધું ને એનું એનું વિડીયો રેકોર્ડિંગ મને ખબર ન પડે એ રીતે એણે કર્યું. પછી એણે મારી બાજુમાં આવીને મને સાંત્વના આપી હતી. આ જે આખું એમાંથી નીકળ્યાનો જે ભાવ હતો એ આ હતો અને એનું જ પુનરાવર્તન એ કાવ્યનું જ્યારે મેં પહેલી વાર પઠન કર્યું, મોરારી બાપુ ઘરે આવ્યા એ સાંભળવા માટે અને એમની સમક્ષ જ્યારે મેં એ પઠન કર્યું ત્યારે એમની આંખોમાં પણ અને મારી આંખોમાં પણ આંસુ હતા. એટલે એક નિર્વેદનો અનુભવ એ પઠન. મેં એના લગભગ 25-30 જગ્યાએ સળંગ એનું 2.5 કલાક જેટલું એનું પઠન છે અને એ મેં કર્યું છે અને બહુ સફળતાપૂર્વક બધાએ ઝીલાયું છે, બહુ ઝીલ્યું છે, બહુ ઝીલ્યું. એટલે યાદગાર તમારી તો અનેક રચનાઓ લોકોના જીભે છે પણ પ્રબુદ્ધોના મનમાં બેસી જાય એવું તો આ પ્રબંધ ચોક્કસ. મારા ગીતો બહુ ગવાયા છે અને એમાંથી એકાદ બે ગીત તમે બહુ ગાવ પણ છો, તમને જ્યારે કહેવામાં આવે ત્યારે તમે ગાવ છો. પઠન નથી તો નહીં ગાવું, પણ મને ઘણીવાર એવું લાગ્યું છે કે મારો શબ્દ ગવાતો શબ્દ છે. શબ્દનો પોતાનો પણ એક એનું પોતાનું એક ગુંજન છે. એટલે મ્યુઝિક કમ્પોઝર જ્યારે એનું કમ્પોઝિશન કરે ત્યારે તો એ એની કલા બને છે, પણ કવિ જ્યારે કવિતા લખે છે ત્યારે એના મનમાં પણ એનું એક ગુંજન ચાલતું હોય છે. અને એવી રીતે મારા ઘણા ગીતો એવા ગુંજનથી, હું ગાયક તો ન બની શક્યો મેં તમને હમણાં જ કહ્યું, પણ ગાતા ગાતા લખી હોય એવી મારી ઘણી રચનાઓ છે. અને આપણા બહુ જ પ્રતિષ્ઠિત પ્રતિભાવાન કહેવાય એવા સ્વરકારોએ મારા ગીતો સ્વરબદ્ધ કર્યા છે અને બહુ જ ઉત્તમ કહેવાય એવા કલાકારોએ ગાયા પણ છે, ગાયા પણ છે. પણ ઘણાઓએ મારી પાસેથી મારા મૂળ કમ્પોઝિશન, મારા કમ્પોઝિશન કહેવાય ને આમ તો કહેવાય જ, કારણ કે મેં ગાતા ગાતા લખ્યું હોય તો મારું કમ્પોઝિશન કહેવાય ને, તો એવું સાંભળીને એને મોડિફાઈ કરીને એમણે કર્યા હોય એવા પણ થયા છે. હવે તો એવું છે કે સુગમ સંગીતની કોઈ બેઠક એવી ન હોય કે જેમાં વિનોદ જોશીનું કાંઈ ગવાયું ન હોય એવી પરિસ્થિતિ છે. મને લોકપ્રિય કરવામાં એનો ફાળો ઘણો છે મારા. પણ તમે ગાયક ન બની શકે એકાદી પંક્તિ તો તમે ગાઈ શકો ને, આખું ગીત તો નહીં જ ગાવ, કઈ ચિંતા નહીં. એવું છે ભદ્રાયુભાઈ કે અમને અમને કંઠ મળે, મને કંઠ નહીં તમને અવાજ જ મળે. મુશ્કેલી થતી હોય એવું મને લાગે, પણ આટલી કબૂલાત હું કરું કે મને ગાતા ગાતા લખવાનું ગમ્યું છે. કેટલીક પંક્તિઓ મેં એવી રીતે જ લખી છે. કૂંચી આપો બાઈજી મેં ગાતા ગાતા જ લખ્યું છે અને એ મેં આપણા બહુ જાણીતા અને બહુ સરસ મ્યુઝિક કમ્પોઝર અમર ભટ્ટને મેં સંભળાવ્યું તો એને બહુ ગમ્યું. એટલે
એણે એને બહુ થોડું એમાં પોતાની રીતે ઉમેરીને સરસ કમ્પોઝિશન કર્યું ને બધાને બહુ ગમ્યું. સખી મારો સાહેબો સૂતો ફળીએ ડાળી ડોલીઓ, હું તો મેળીએ ફાનસ ઓલવી ખાલી પડખે પોઢી જાઉં. આવી દીર્ઘ પંક્તિ મેં ગાતા ગાતા લખી હતી અને અમર ભટ્ટે એને રાગ જોગમાં બહુ સુંદર રીતે કમ્પોઝ કરીને એનું સ્વર નિયોજન કર્યું. જેનું પઠન કરીએ તો જે ગીત તરીકે એનું સ્વર બેસે નહીં એવું લાગે આપણે. આટલું સ્પાન ખાસો મોટો હોય પણ એ અદ્ભુત સ્વરાંકન છે એ પણ. અને એ તમે કહો છો એમ ગાતા ગાતા જ આવ્યું હોય એનો અર્થ એવો કે સ્વરાંકન પણ ઉપરથી જ આવ્યું છે બધું. આમ તો આ છે ને ઉપરથી મારા સુધી આવે એને માટેના કોઈને કારણો જેડ્યા હશે તો મારા સુધી આવ્યું. આ બીજા સુધી પણ પહોંચી શક્યું હોય આવ્યું તો છે બહારથી જ. આ સાચીમાં કંઈ આપણે તો ઝીલનારા તરીકે કંઈ કશું કામાં કર્યું હોય એનામાં કંઈ નમ્રતા નથી. હું તો મારી રીતે મારી પ્રતીતિ છે કે અમુક જગ્યાએ હું જન્મ ન હોત, અમુક વાતાવરણમાં હું મોટો ન થયો હોત, કે અમુક રીતે મારી ઉર્જા જે તે પરિસ્થિતિમાં સક્રિય ન થયો હોત તો હું આ કશું ન કરી શક્યો હોત. મારાથી પણ ચડિયાતી પ્રતિભાવાળા એવા બીજા ઘણા હશે કે જેઓ લખી નહીં શક્યા હોય. સાચી વાત. મારા ગીતો લખાઈ શક્યા તો ગવાય છે તો આવું બની શકે. એટલે હું તો એ રીતે બહુ નિર્ભ્રાંત છું કે આ બધો આપણને રાજી રાખવાનો મામલો છે અને કરી રહ્યા છીએ. કાલિદાસને, ભવભૂતિને, ટાગોરને, આપણા જે બધા આ સર્જકો એ દેશમાં આપણે તો હવે જે કરીએ છીએ એમના અનુસરણો જ કરીએ છીએ. વિનોદભાઈ, મેં જાણી જોઈને એવોર્ડની કે અનેક કમિટીઓમાં તમારું જે નેશનલ લેવલ પ્રધાન છે એની વાત નથી કરી. એનું કારણ છે કે એ તો બહુ લાંબો સ્પાન પણ છે અને એ તમે જે હમણાં કહ્યું કે સર્જન પણ એક વસ્તુ એમાં ઉમેરી દઉં કે એ બધું આપદ સ્થિતિ છે. કશું માગેલું નથી, એ આપદ સ્થિતિ છે. અને એ જ્યારે મળે ત્યારે હું એને એક આહવાન તરીકે સ્વીકારું. અને મને ન અનુકૂળ લાગે તો હું એ છોડી પણ દઉં છું. મેં માગ્યું હોય ને મળ્યું હોય એવું નથી. જે રીતે આવ્યું છે ને આવવા દીધું છે. પણ મારો એ સ્પાન ઘણો મોટો છે એ તમારી વાત સાચી. તમને એક છેલ્લો પ્રશ્ન પૂછું કે હજી તો તમારી પાસે ઘણા વર્ષો છે કદાચ ઉંમર. ના, હું આવું કહીને મારી જાતનું સાબિત કરું છું. તો એવું કોઈ સર્જન હજી મનમાં ઘૂમ્યા કરે છે કે થવું જોઈએ? મને હજી આ બધું એમ જ થાય. સૈરંધ્રી લખ્યા પછી પણ એવું થાય છે કે હજી મને સંતોષ નથી. અચ્છા, હજી પહેલી પંક્તિવાળી વાત એ લખાઈ જાય ત્યારે એમ થાય કે ના, બરાબર જે કરવું હતું એ થયું. આવ્યું પણ એ તો એ કૃતિ પૂરતું મર્યાદિત એવું દર્શન હોય છે. પણ પછી તરત જ બધું સમેટાઈ જાય. હું અત્યારે સૈરંધ્રીમાંથી બહાર નીકળી ગયો છું. હવે હું એ દિશામાં જઈ રહ્યો છું કે જ્યાં કોઈ પાત્ર જ ન હોય. આમાં તો મેં ટેકો લીધો છે સૈરંધ્રીનો. પણ હવે હું એ વિચારું છું કે કંઈ જ ન હોય અને તે છતાં મારે આ આ બધા વિશે વાત કરવી છે અને ભાષામાં કરવી છે. ભાષા તો મારી મજબૂરી છે કે એ સિવાય તો હું શું કરવાનો. સાહિત્યકાર છું તો ભાષા વગર તો કંઈ ચાલવાનું નહીં. પણ લૌકિકાનામ હિ સાધુનામ અર્થમ વાગાનું વર્તતે, આવું બહુભૂતિએ કહ્યું. સામાન્ય સરેરાશ માણસો જે હોય એ બોલે એની પાછળ પાછળ એના જે કહેવું હોય એ પાછળ પાછળ શબ્દો આવે, અર્થો પ્રમાણે શબ્દો આવે. ઋષિણામ પુનરાદ્યાનામ વાચમ અર્થોનું ધાવતી, જે કવિઓની ઋષિઓની જે વાણી છે એ વ્યક્ત જ થાય પછી અર્થો એની એની સાથે પાછળ પાછળ એવા કરે. એ અર્થો પ્રમાણે બોલે નહીં, બોલે એ પ્રમાણે એના અર્થો એની પાછળ ચાલે. આ તો બહુ મોટી વાત છે કે આપણે બોલી જઈએ ગમે તે પછી એના અર્થો કરનારા એમ કે આ જ સાર્થક છે. એવું હજી કંઈ થયું નથી. હજી તો જે થયું છે એના કોષગત અર્થો છે ને એ કહેવાયેલા અર્થો છે. એથી ઇતર જે પરિમાણ સાંપડવું જોઈએ
એ દિશામાં શબ્દ સક્રિય થવો બાકી છે. પણ શ્રદ્ધા ગુમાવી નથી એ પણ સાથે સાથે કહું. એટલે ઋષિનામ ની વાચમ અર્થોનું ધાવતી, યસ યસ, હજી એક ક્ષણની પ્રતીક્ષા છે અને આવશે, એક ક્ષણ પણ આવશે. વિનોદભાઈ, આજે ઘણો બધો સમય તમને આમ એક શહેરથી બીજા મેટ્રો તરફ ઉડી જતા હતા ત્યાં વચ્ચેથી રોકી આજે, કારણ કે ઘણા વર્ષો, લગભગ 2 વર્ષ તો ઓસ્ટ્રેલિયામાં દીકરાને ઘરે રહેવાનું બન્યું, કોરોનાએ આખું કુટુંબ ભેગું કરી રાખ્યું અને પછી તમે બહાર નીકળ્યા અને તરત જ અહીંયા આવ્યા. અમને આનંદ એ વાતનો છે કે બહુ ટૂંકી નોટિસમાં તમે અહીંયા જોડાયા, અમારી સાથે બહુ અંતરંગ સંવાદ કર્યો. બંને સંસ્થા વતી તમારો આભાર માનું તો તમને નહીં ગમે એટલે હું અહોભાવ વ્યક્ત કરું. આભાર તો હું માનીશ કે સંતુલન રહે એ માટે હું ફરીવાર આ બધું વિચારી શકું એનો મને મોકો આપ્યો સંતુલન સંસ્થાએ. અને હજી વિશ્વ ઘણું મોટું છે. કાલો હયમ નિરવધિર વિપુલાશ્ચ પૃથ્વી, આવું જે કહેવાયું એ વિશ્વકોશ રહીને જ્યારે આ વૈશ્વિક પરિમાણને અહીંયા હું પુનર્જાગૃત કરી શકું મારામાં, એવી તમે મને આ સંવાદથી તક આપી એટલે આભાર તો હું વ્યક્ત કરું અને એમાં આનંદ ઉમેરું. હું પ્રાર્થના કરું કે તમારી જે હજી એક વ્યક્તિ વગરના, ટેકા વગરના કોઈ સર્જનની અપેક્ષા છે સત્વરે પૂર્ણ કરે. ફરી આપણે મળીએ. નમસ્કાર. નમસ્કાર.